અહીંયા જો પહેલા સમજ રાખીએ તો ત્રણ પ્રકારની સિસ્ટમની વાત કરી છે. અહીંયા ત્રણ વસ્તુના આધારે વર્ક થતું હોય છે. સમજ રાખીએ તો આના થર્મોડાયનેમિક્સ ચલથી વાત થાય છે. જો સમજો, પહેલા હું બીજી બધી વાત નહીં કરતો. થર્મોડાયનેમિક્સ ચલ કયા કયા છે? પ્રેશર, વોલ્યુમ, ટેમ્પરેચર. જેમ કે ડાયમેન્શનલમાં એક એક્સ વાય ઝેડ યામ છે ને, એમ થર્મોડાયનેમિકના યામ પણ કહી શકીએ, પી, વી અને ટી, પ્રેશર, વોલ્યુમ, ટેમ્પરેચર. હવે યામ બદલાશે, જેમ કે અહીંયા તમને ખ્યાલ હશે કે એક્સ વાય ઝેડ, એક્સ વન વાય વન ઝેડ વન થી એક્સ ટુ વાય ટુ ઝેડ ટુ સુધી જાય કોઈ પણ, તો એ જવા માટે સમજો કે યામ બદલાયા. પણ યામ બદલાયાની સાથે ઘણી બધી વસ્તુઓ એડ થઈ રહી હોય, કે જેમ કે ફોર્સ લાગ્યો છે તો યામ બદલાશે, બીજી વસ્તુ વેગ થશે તો યામ બદલાશે, એ બી વસ્તુ એડ કરીએ કે પ્રવેગ આવે છે, એમ ફોર્સ, પ્રવેગ, વેલોસિટી એ બધી વસ્તુ અંદર એડ કરી શકીએ છીએ. દેટ મીન્સ એ વસ્તુ આવે ખરી અથવા આપણને કણ દ્વારા એ લાગતી હોય, કણ પર એ લાગતી હોય, તો એ બધી સિચ્યુએશન પોસિબલ છે અને એના આધારિત આપણે યામ ચેન્જ થઈ શકે. સેમ વસ્તુ અહીંયા પણ યામ ચેન્જ થશે, પી વન વી વન ટી વન થી, પી વન વી વન ટી વન થી પી ટુ વી ટુ ટી ટુ માં જાય, પી ટુ વી ટુ ટી ટુ માં જશે. તો એ દરમિયાન થર્મોડાયનેમિક્સ યામ ચેન્જ થયા છે. યામ ચેન્જ થશે તો આમાં ત્રણ વસ્તુ પોસિબલ થઈ શકે છે. કઈ કઈ? આની અંદર ક્યુ ડબલ્યુ ડેલ્ટા યુ લખો અથવા ડેલ્ટા ઈ લખો. દેટ મીન્સ હીટ આપી શકો, વર્ક લઈ શકો, હીટ અંદર બહાર બંને કરી શકાય, વર્ક પણ અંદર બહાર કરી શકે. દેટ મીન્સ અંદર બહાર એટલે કે આપી શકીએ છીએ, લઈએ પણ શકીએ છીએ, એના આધારે આંતરિક ઉર્જામાં પણ પ્લસ માઇનસ નો ફેરફાર થઈ શકે છે. તો આ ત્રણ વસ્તુ એની અંદર પ્રોસેસમાં જોવા મળશે. જ્યારે પ્રેશર, વોલ્યુમ, ટેમ્પરેચર ચેન્જ થશે તો એ વખતે ક્યુ, ડેલ્ટા યુ અને ડબલ્યુ અહીંયા જોવા મળશે. ઓકે, આપણી પાસે આમ જોવા જાવ તો ગેસ એક છે, એ કાર્યકારી પદાર્થ થઈ જશે, આજુબાજુ સિસ્ટમ તંત્ર સરાઉન્ડિંગ થશે અને એ આખું ભેગું થઈને એક સિસ્ટમ બનશે. હવે સિસ્ટમમાં ત્રણ પ્રકારની સિસ્ટમ હોય છે. કઈ કઈ? ઓપન, ક્લોઝ અને આઇસોલેટ. ઓપન ની અંદર શું આપલે કરી શકાય? હીટ એન્ડ માસ બંને આપલે થશે. હીટ અને માસ બંને આપલે થાય એ ઓપન સિસ્ટમ હશે. ક્લોઝ સિસ્ટમ હોય ધારો કે આવી, તો એમાં શેની આપલે થઈ શકે? તમે ખ્યાલ આવી જશે કે હીટની આપલે થઈ શકે છે, માસની આપલે ના થાય. અને આઇસોલેટ સિસ્ટમ હશે એમાં કોઈ જ જાતનું હીટ ટ્રાન્સફર એ નહીં અને માસ બંનેની ટ્રાન્સફર થશે નહીં. તો આમાં તમને આટલું હોવું જોઈએ કે આની અંદર હીટ એન્ડ માસ બંને ટ્રાન્સફર થશે. ઓપન સિસ્ટમ થાય, ક્લોઝ સિસ્ટમ ઓનલી હીટ ટ્રાન્સફર થશે. આઇસોલેટ સિસ્ટમ અલગ કરેલું તંત્ર કે જેની અંદર હીટ કે માસ કોઈ ટ્રાન્સફર થશે નહીં. અહીંયા હવે એના પછી અહીંયા હું અલગ અલગ પોઈન્ટ છે, તો આપણે આંતરિક ઉર્જાનો પહેલો પોઈન્ટ લીધો છે. અહીંયા વન ટાઈપ ઓફ ત્રણ વસ્તુના આધારે ડિવાઇઝ કરીએ. જો કે સંતુલન તમને લોકોને ખ્યાલ આવશે, સંતુલન વિશે ભણ્યા હશો, યાંત્રિક સંતુલન, થર્મલ સંતુલન, કેમિકલ સંતુલન, બરોબર, તો રાસાયણિક સંતુલન આ બધા હશે. તો અહીંયા જોવા જાવ તો યાંત્રિક સંતુલન, રાસાયણિક સંતુલન બે ભેગા થાય એટલે થર્મોડાયનેમિક સંતુલન બનશે. એની કોઈ વધારે એટલું જરૂર નથી. આંતરિક ઉર્જા વિશે તમે લોકો ભણેલા હશો કે આંતરિક ઉર્જાનું સૂત્ર કયું થશે. તો આંતરિક ઉર્જાનું સૂત્ર તમને લોકોને યાદ હોય તો યુ બરાબર થ્રી બાય ટુ મ્યુ આરટી થાય. જો કે એની ડિટેલ્સ એમાં આવશે, કાઇનેટિક ઓફ થિયરી ગેસીસમાં આવશે, પણ આપણને ખ્યાલ હોય કે આંતરિક ઉર્જાનું સૂત્ર થ્રી બાય ટુ નહીં લખતો પણ એફ બાય ટુ લખી શકું. યુ ઇઝ ઇક્વલ ટુ કયું આવશે? એફ બાય ટુ મ્યુ આર ટી. તો બોલો આંતરિક ઉર્જાનું આ રિલેશન થયું તો ડેલ્ટા યુ કેટલો થાય? તો આ જો આંતરિક ઉર્જા આટલું છે તો એનું નિરપેક્ષ મૂલ્ય છે, તો ડેલ્ટા યુ જયારે લખવું હોય તો મારે ડેલ્ટા યુ આ રીતે લખાય, એફ બાય ટુ મ્યુ આર ડેલ્ટા ટી. આ આપણા માટે આંતરિક ઉર્જા થઈ ગઈ છે. હવે આંતરિક ઉર્જા નો રિલેશન તમને ખબર, આંતરિક ઉર્જાનો ફેરફાર થઈ ગયો, જ્યાં એફ શું હશે? મુક્તાનાંશ. કોના કેટલા મુક્તાનાંશ છે તમને લોકોને થોડોક આઈડિયા હશે, ના હોય તો હમણાં થોડોક ટાઈમ રહી એની ડિટેલ ચર્ચા આવશે. હવે આ થઈ ગઈ બેઝ આઈડિયા. મોટા ભાગે તમને ખ્યાલ આવશે એક આંતરિક ઉર્જાની વાત થઈ છે. હવે આંતરિક ઉર્જા પછી હું બીજું આપણા માટે ત્રણ પેરામીટર મહત્વના છે, ક્યુ, ડબલ્યુ અને ડેલ્ટા યુ. આની અંદર તો મેં ડેલ્ટા યુ ની વાત કરી. ડેલ્ટા યુ નું ઇક્વેશન તમે લોકો ધ્યાન રાખી શકો છો, ક્યારે બદલાશે નહીં. જો કે ડિટેલમાં ડેલ્ટા યુ લખવું હોય તો મને ઇક્વેશન લખાવશો ડેલ્ટા યુ ના કેટલા કેટલા બનતા હતા, તમને લોકોને યાદ હોય તો અહીંયા યુઝ કરી શકીએ છીએ. એક તો એફ બાય ટુ મ્યુ આર ડેલ્ટા ટી, બીજું કોઈને યાદ છે? શું લખાશે? મ્યુ સીવી ડેલ્ટા ટી, બરોબર. એના પછી લખાય મ્યુ ગેમા આર, સોરી, મ્યુ આર ડેલ્ટા ટી અપોન ગેમા માઇનસ. આ સ્ટેપમાં આપણે લખી શકીએ છીએ. ઇન શોર્ટ સમજ રાખો તો તમને ખબર પડશે કે
f by 2 mu r delta t अथवा mu cv delta t तो अने f mu r upon gamma minus 1 into delta t એનો મતલબ શું થયો ભાઈ cv ની બે વેલ્યુ છે કઈ કઈ cv એટલે f by 2 into r થાય fr by 2 કોણ કહી શકે fr by 2 એ કહેવાય અને બીજું વેલ્યુ કઈ છે r upon gamma minus 1 જે f મુક્તાનાંશ છે અને gamma ગુણોત્તર છે cp upon cv નો જે આગળ થોડી ડિટેલ ચર્ચા વાત કરીશું પણ તમને લોકોને આટલો રિવિઝન છે એટલા માટે બેઝિક આઈડિયા તો હશે જ આટલા આંતરિક ઉર્જાના ઇક્વેશન હશે જે ક્યારે ચેન્જ નહીં થાય લગભગ આના જ ઇક્વેશનનો ઉપયોગ આવતો જશે આ ત્રણ ઇક્વેશનમાંથી એક ઇક્વેશન બનશે અને હું માનું ત્યાં સુધી તમને લોકોને આઈડિયા હોવો જોઈએ કે કઈ રીતે આંતરિક ઉર્જાના રિલેશન બને છે હવે વાત કરું છું વર્કની ત્યારબાદ છેલ્લે વાત કરીશું હીટની તો અહીંયા પહેલું ક્યુ ડબલ્યુ ડેલ્ટા યુમાં ડેલ્ટા યુ મેં પહેલા કવર કરી લીધો ડેલ્ટા યુના આટલા ઇક્વેશન તમને લોકોને મોઢે હોવા જોઈએ કયા કયા છે એફ બાય ટુ મ્યુ આર ડેલ્ટા ટી મ્યુ સીવી ડેલ્ટા ટી મ્યુ આર બાય મ્યુ આર ડેલ્ટા ટી ડિવાઇડેડ બાય ગેમા માઇનસ વન થશે નેક્સ્ટ હવે એના પછી વર્કની વાત આવશે તો વર્કનું એ બેઝિક ઇક્વેશન જોવા જાઓ તો કઈ રીતે આવશે ડબલ્યુ બરાબર આપણું કયું ઇક્વેશન લખીએ છીએ ઇન્ટીગ્રેટ ઓફ એફ ઇન્ટુ ડીએક્સ એફ ના બદલે પી ઇન્ટુ ઈ લખીએ ઇન્ટુ ડીએક્સ એ ઇન્ટુ ડીએક્સ એટલે ડીવી થાય તો આપણું રિલેશન કયું આવ્યું પી ઇન્ટુ ડીવી હવે વી વન થી વી ટુ આ વર્કનું ઇક્વેશન થઈ જશે તમે લોકોને સમજ આવી જો વાસ્તવમાં કઈ નથી એફ ડીએક્સ છે એફ ના બદલે બળ ગુણ્યા ક્ષેત્રફળ કર્યું અને એ ડીએક્સ એટલે ડેલ્ટા વી થઈ ગયું ધેટ મીન્સ વી વન થી વી ટુ નું બળનું સૂત્ર આવ્યું તો આપણી પાસે ફોર્સનું વર્કનું જે ઇક્વેશન થશે એ આ રિલેશન કહી શકીએ બરાબર હવે અલગ અલગ પ્રોસેસ માટે ફાઇનલ ઇક્વેશન આ જ છે એમાં કોઈ ચેન્જીસ નથી ફાઇનલ ઇક્વેશન આ જ થશે પણ પ્રોસેસ અલગ અલગ હશે તો પ્રોસેસ અલગ અલગ હોય તો વર્કે અલગ અલગ થશે કેટલી ટાઈપની પ્રોસેસ આપણે ભણવાની હતી એની અંદર થોડું રિવિઝન છે ખ્યાલ હોવો જોઈએ કઈ કઈ ટાઈપની હતી બોલો મને પહેલા સમદાબી સમકદ સમતાપી સમોષ્મી અને પોલીટ્રોપિક પાંચ પ્રોસેસનો અભ્યાસ હતો બરોબર એમાં લગભગ એડિયાબેટિક સમોષ્મી અને પોલીટ્રોપિક મળતી જેવી આવે છે ઠીક છે બાકી બધાના વર્ક અલગ અલગ હતા જે તમને લોકોને ધ્યાન પર હોય તો કામ ચાલશે અહીંયા એક વસ્તુ સિમ્પલ સમજાવી છે કઈ પ્રોસેસ છે કઈ રીતનું છે એ બધું જ તમને ધ્યાન આપવું જોઈએ જો પી વર્સિસ વી નો આ ડાયાગ્રામ છે તો આ કઈ પ્રોસેસ થઈ ભાઈ કોઈ પણ નોર્મલ પ્રોસેસ માટે આ રિલેશન યુઝ કરીએ છીએ વન ટાઈપ ઓફ આ પી વર્સિસ વી નો સમતાપી પ્રોસેસ કહી શકીએ છીએ પણ આ જે પી વી ટુ માઇનસ વી વન છે ને એ ફક્ત સમતાપી પ્રોસેસ માટે જ યુઝ થશે જો કે હું ડિટેલમાં વાત કરું છું અહીંયા તમારા માટે પહેલી જ આ પ્રોસેસના ડાયાગ્રામ વાઇઝ યાદ ના રાખો કારણ કે આ ડાયાગ્રામ ખોટો છે જો સમતાપી પ્રોસેસ હોય તો એનો ડાયાગ્રામ આ રીતનો આવશે અને આ સમદાબી પ્રોસેસમાં દબાણ અચળ છે તો આમાંથી પી નું બહાર કાઢી નાખીએ તો ફાઇનલ ઇક્વેશન કયું આવો પી વી ટુ માઇનસ વી વન થઈ જશે ઓકે હવે આને પી વી ડેલ્ટા વી એ લખાય સમદાબી પ્રોસેસમાં પી ઇન્ટુ ડેલ્ટા વી અથવા શું લખાય મ્યુ આર ડેલ્ટા ટી મ્યુ આર ડેલ્ટા ટી પી લખી શકીએ આ બે રિલેશન સમદાબીના છે સમ કદ હોય તો ભાઈ કદ અચળ છે તો ડેલ્ટા વી કેટલો થઈ ગયો ઝીરો થયો ડેલ્ટા વી ઝીરો થાય વર્ક કેટલું આવશે ઝીરો આવશે સમ કદનું કાર્ય થયું નેક્સ્ટ એના પછી જોઈએ ઓકે ઠીક છે આપણને મારી ભૂલ છે આમાં કે આ રેન્ડમ કાર્ય જ બતાવ્યા હતા પણ મેં થતા પ્રોસેસના આધારે લેવાનો ટ્રાય કર્યો છે કોઈ વાંધો નહીં ચલો આપણે આ ડાયાગ્રામના આધારે બી ચેક કરીએ પી વર્સિસ વી નો છે તો પી વર્સિસ વી નો આવો ડાયાગ્રામ આપ્યો હોય આ વી વન છે આ વી ટુ છે તો આનું જે એરિયા થશે એ જ આનો વર્ક થશે તમે સમજ રાખો જે આનો એરિયા છે એ જ એનો વર્ક થશે તો આપણે આનો એરિયા કઈ રીતે ફાઇન્ડ કર્યા આ ટ્રેપેઝોઇડલ શેપ છે ટ્રેપેઝોઇડલ નો એરિયા તમને લોકોને ખ્યાલ હોવો જોઈએ પી વન પ્લસ પી ટુ બાય ટુ પી વન પ્લસ પી ટુ બાય ટુ ડિવાઇડેડ ઇન્ટુ વી ટુ માઇનસ વી વન તો જો અહીંયા કર્યું છે પી વન પ્લસ પી ટુ બાય ટુ ઇન્ટુ વી ટુ માઇનસ વી વન ટ્રેપેઝોઇડલ નો એરિયા થયો બરોબર છે એ રીતે આપણે અલગ અલગ વસ્તુઓ કહી શકીએ છીએ હવે તમને એક વસ્તુ ધ્યાન આપવાનું છે અહીંયા મહત્વનું વાત પોઝિટિવ વર્ક પી વર્સિસ વી નો આ ડાયાગ્રામ હશે એ વર્ક બતાવશે અહીંયા જોવો તો આ ડાયાગ્રામ વર્ક બતાવે પણ પોઝિટિવ છે કે નેગેટિવ છે કઈ રીતે ખબર પડે જો કદમાં વધારો થતો હોય જો કદમાં વધારો થતો હોય તો એ આપણા માટે કાર્ય કેવું થશે પોઝિટિવ થશે તો ઓલરેડી ઓબ્ઝર્વ કરો આપ કન્ડિશન થાય છે કદમાં શું થાય છે વધારો થાય દબાણ ઉપર વધારે ફોકસ ના કરતા અહીંયા શું થાય છે દબાણે વધે છે કદે વધે છે સમટાઈમ એવો ટોપિક થશે જેમ કે આ રીતે આવે તો દબાણ ઘટતું હોય પણ કદ વધતું હોય આપણે કદને ધ્યાન આપવાનું છે જો કદમાં વધારો થાય તો વર્ક કેવું હશે પોઝિટિવ ધેટ મીન્સ હું અહીંયા સાઈડમાં લખી દઉં વોલ્યુમ વધતું હોય તો કદ પોઝિટિવ એક્સપાન્શન થશે જો વોલ્યુમ ઘટતું હોય તો કદ કેવું થઈ વર્ક કેવું થશે નેગેટિવ થશે માઇન્ડમાં સેટ થઈ જશે બરોબર તમારો ઓબ્ઝર્વ કરવાનું કઈ રીતે નક્કી થાય છે એક્સપાન્શનનું કાર્યધન
અને કમ્પ્રેશન નું કાર્ય ઋણ હશે. નેક્સ્ટ હવે બીજી એક વસ્તુ બતાવી છે, ચક્રીય પ્રક્રિયા આપી હોય એનું કાર્ય શોધવું હોય તો આપણે શું કરીએ છીએ, આ રીતની એ થી બી જાય છે, બી થી એ જાય. તો આવા કાર્યમાં તમારે પહેલો સિમ્પલ ઓબ્ઝર્વેશન લીધું, આ પહેલો માર્ગ આપણે ચેક કર્યો કે અથવા ચલો એ થી બી, આ લોકો ડાયાગ્રામ વાઇઝ તો એ થી બી ને ધ્યાન નહીં લેતો, પણ આ ઉપરનો ભાગ છે એની નીચેનો ભાગ, વન ને ટુ ની વાત કરું છું, વન માં એથી અહીંયા જાય છે, તો આનો આપણે ડાયાગ્રામ અહીંયા ડ્રો કર્યો. તો આ વન થી ટુ માં જાય છે, આ એ પહેલા ભાગ દ્વારા બી થી એમાં જાય છે, તો બી થી એમાં જાય તો આટલું કાર્ય આપણને જોવા મળશે, બરોબર. પછી જયારે એ થી બી આવે છે તો આટલું કાર્ય જોવા મળે છે. હવે તમે કહી શકો કયું કાર્ય પોઝિટિવ છે, કયું નેગેટિવ છે, તો આ કાર્ય શું થાય છે, હા આ નેગેટિવ થયું ને, આ નેગેટિવ છે અને આ કેવું થયું, પોઝિટિવ છે. હવે તમને ટોટલ કાર્ય જોવું હોય ચક્રિય પ્રક્રિયાનું, બોલો પહેલું ક્યાં જાય છે, બરોબર ને, હા ઠીક છે. તો હવે આ માઇનસ પ્લસ થઈ ગયું, માઇનસ પ્લસ માં તમે ઓબ્ઝર્વ કર્યું તો તમને હવે યાદ રાખવાનું ચક્રિય પ્રક્રિયાનું કાર્ય કર્યું. તો ચક્રિય પ્રક્રિયામાં પી વર્સિસ વી નો ડાયાગ્રામ આપ્યો તો જ, બાકીનામાં નહીં. તો એ આ જે એરિયા મળ્યો છે તે એનું કાર્ય થયું. હવે આ પ્લસ છે માઇનસ છે કઈ રીતે નક્કી થાય, તો નક્કી કઈ રીતે કરશો, તો ઉપરનું મોટો ભાગ સમજો કે અહીંથી અહીંયા જાય છે ને એ મોટો ભાગ થશે, કારણ કે આનો એરિયા આ મોટો થયો ને, આ નાનો થશે નીચેના ભાગમાં જે અહીંયા જાય છે. તો મોટો ભાગ કયો છે, એક્સપાન્શન છે કે કમ્પ્રેશન છે, તો મોટા ભાગમાં શું થાય છે ભાઈ, ઉપરના ભાગમાં એક્સપાન્શન થાય છે, દેટ મીન્સ એ પ્લસ છે, પોઝિટિવ થશે આ જે એરિયાનું વર્ક. અને જો એ જ રીતે આ રિવર્સમાં જતું હોય તો મોટા ભાગમાં શું થયું, કમ્પ્રેશન થાય, અને કમ્પ્રેશન થશે દબાણ થશે એ કાર્ય નેગેટિવ આવશે. તો આપણા માટે આ મોટો ભાગ ધ્યાન પર રાખવાનો, એ કેવો છે પ્લસ કે માઇનસ ના આધારે વર્ક પ્લસ માઇનસ નક્કી થશે, બસ બાકી બીજી વસ્તુ કે આમાં વધારે બતાવેલી નથી. નેક્સ્ટ હવે અહીંયા એ જ રીતે દરેક અલગ અલગ શેપના ડાયાગ્રામના આધારિત વર્ક બતાવ્યા છે. તો તમે સમજી શકો છો કે આ ધારો કે આ ટાઈપનો પી વર્સિસ વી નો ડાયાગ્રામ આપ્યો હોય તો એનું વર્ક કેટલું, તો આટલો એરિયા એનો શું થઈ જશે, વર્ક થશે. તો વર્ક કેટલું થયું, આ એરિયાની વાત કરી, તો આ તો આપણો ટ્રાયેંગલ એરિયા થયો, તો ટ્રાયેંગલ એરિયામાં કેટલું આવશે, વન હાફ વી ટુ માઇનસ વી વન, અને અહીંયા જોવો તો પી ટુ માઇનસ વી વન. ટ્રાયેંગલ એરિયા ખ્યાલ આવી ગયો, ધારો કે સ્ક્વેર એરિયા આપ્યો હોય તો બે બાજુઓના આધારે સ્ક્વેર કે રેક્ટેંગલ આપ્યો હોય તો આ થશે વી ટુ માઇનસ વી વન, આ થાય પી ટુ માઇનસ વી વન, એનો ગુણાકાર કરી નાખ્યો. જો એલેપ્ટિકલ શેપ આપ્યો હોય અને એના આધારે વર્ક માંગ્યું હોય તો આપણું ડાયાગ્રામ કયો આવશે, પાઈ બાય ફોર, ટૂંકમાં પાઈ પાઈ બાય ફોર ડી સ્ક્વેર કહી શકીએ. દેટ મીન્સ અહીંયા પણ સેમ રિલેશન છે, આપણે બીજા શબ્દોમાં વર્તુળના આધારિત રિલેશન લખ્યું, પાઈ બાય ફોર ડી સ્ક્વેર, ડી ધારો કે અલગ અલગ આપ્યો હોય તો ડી વન ઇન્ટુ ડી ટુ કર્યા છે, તો ડી વન કેટલો થયો વી ટુ માઇનસ વી વન, ડી ટુ કેટલો પી ટુ માઇનસ વી વન. તો બસ અહીંયા સ્ટેપ લખી કાઢ્યું છે, સમજ આવી જશે કાર્યના ત્રણે ત્રણ ઇક્વેશન. હવે અહીંયા સિમ્બોલિક નેચર આપ્યો છે, જે દરેક જણને ખ્યાલ હશે કે ડેલ્ટા ક્યુ પ્લસ ક્યારે હોય, ડેલ્ટા ડબલ્યુ પ્લસ ક્યારે હોય, ડેલ્ટા યુ યુ પ્લસ ક્યારે હોય. તો આ વસ્તુમાં અહીંયા સમજ રાખો, કહેશો મને ડેલ્ટા ક્યુ પ્લસ ક્યારે હોય, જ્યારે હીટ આપીએ તો શું થશે, હીટ આપીએ તો પ્લસ થાય, ધ્યાન રાખજો, અને હીટ જો લે તો એ માઇનસ થાય. વર્કમાં શું હશે, બોલો, વર્ક આપીએ તો શું થાય, હા ગુડ, ધેટ મીન્સ તમે એક વસ્તુની સિમ્પલ સમજ રાખજો, કન્ફ્યુઝન ના કરતા, જો હીટ આપો છો તો પ્લસ, હીટ લઈ લો છો તો નેગેટિવ, બરોબર. અને વર્કની અંદર જો તંત્ર ઉપર કાર્ય કરો, તંત્ર ઉપર કાર્ય કરે, જેમ કે અહીંયા લખ્યું વર્ક ડન બાય ધ ગેસ એટલે એક્સપાન્શન, ઓકે આપણે બીજું રાઈટ છે, આ એક્સપાન્શનને ધ્યાન પર રાખો, એક્સપાન્શનનું કાર્ય ધન, એક્સપાન્શન ક્યારે થાય ભાઈ, તંત્ર પોતે કાર્ય કરતું હોય, એક તંત્ર પોતે કાર્ય કરે તો એ ધન, અને કમ્પ્રેશન ક્યારે થાય, ત્યારે આપણે બહારથી કાર્ય કરાવીએ. કેમિસ્ટ્રીના સિમ્બોલ મે બી અલગ હોય શકે, એનાથી આપણે વધારે ફરક નહીં પડતો, પણ થરલી આપણને એક પોઈન્ટ પર નોટ થઈ જવા જોઈએ આપણને, કે એક્સપાન્શનનું કાર્ય ધન તો એક્સપાન્શનનું કાર્ય તંત્ર પોતે કરશે, અને કમ્પ્રેશન થાય તો આપણે બહારથી એને કમ્પ્રેસ કરાવવું પડે. તો એ માટે બહારથી જ્યારે વર્ક ડન થાય તો એ નેગેટિવ હશે, હીટમાં ઉલટું છે, હીટ આપીએ તો પ્લસ અને લઈએ તો નેગેટિવ, અને ડેલ્ટા યુમાં તો તમને ખ્યાલ હશે આંતરિક ઉર્જા વધે તો પ્લસ થશે, ઘટે તો માઇનસ થશે. તો એમાં તો કઈ વધુ નથી, ટેમ્પરેચરના આધારિત છે, ઓકે આ વસ્તુ અગત્યની થી કહી ગઈ, ટેમ્પરેચર વધે તો આંતરિક ઉર્જા વધશે, કારણ કે આંતરિક ઉર્જાનું ઇક્વેશન કયું હતું, એફ બાય ટુ મ્યુ આર ડેલ્ટા ટી, ટેમ્પરેચરનો વધારો થયો તો આંતરિક ઉર્જા ધન હશે, ટેમ્પરેચર ઘટે તો આંતરિક ઉર્જા ઋણ, અને ટેમ્પરેચર ઝીરો થયું તો ડેલ્ટા ટી
આંતરિક ઉર્જા એ જીરો થઈ જશે. સાહેબ સીધા શબ્દોમાં આપણને ત્રણ પેટર્ન છે માઇન્ડમાં સેટ થઈ, હીટ આપીએ તો પ્લસ, અને વર્કની અંદર તંત્ર કાર્ય કરે તો પ્લસ, એક્સપાન્શનમાં પ્લસ. આ બે વસ્તુ ધ્યાન પર રાખી શકીએ છીએ. નેક્સ્ટ, હવે આમાં પ્લસ ક્યારે માઇનસ ક્યારે તમે લોકો નોટ કરી શકો છો, અહીંયા સમજ રાખજો. જો આ એક પ્રોસેસ આપી છે, પી વર્સિસ વી નો ડાયાગ્રામ આપ્યો છે, એ થી બી, બી થી સી, સી થી ડી અને ડી થી એ પ્રોસેસ છે. ચલો હું અહીંયા એક બે સમજાવું છું, બાકીની તમને ઘરેથી કહીશ કે તમે લોકો પ્રેક્ટિસ કરીને જાતે વિચારી શકો છો. એ થી બી પ્રોસેસ છે, આ પી વર્સિસ વી નો ડાયાગ્રામ છે, એ થી બી પ્રોસેસ છે. ચલો મને કોઈ કહેશો એ થી બી પ્રોસેસ માં એક્સપાન્શન થયું કે કમ્પ્રેશન થયું? ભાઈ એક્સપાન્શન થયું, તો પ્લસ આવશે, એક્સપાન્શનમાં પ્લસ આવશે. હવે તમને આ ઉપરથી ખ્યાલ આવશે કે ભાઈ જ્યારે પ્રેશર કોન્સ્ટન્ટ છે, પ્રેશર કોન્સ્ટન્ટ છે તો વી ચલે છે ટી થાય, પ્રેશર કોન્સ્ટન્ટ છે તો વી ચલે છે ટી થયું. ધેટ મીન્સ વોલ્યુમ વધે છે તો ટેમ્પરેચર વધવાનું, ટેમ્પરેચર વધશે ડેલ્ટા યુ વધવાના, પ્રેશર વધશે. અહીંયા તમને સીધો અંદાજ આવ્યો કે આ સિચ્યુએશનમાં શું થયું, વોલ્યુમ કોન્સ્ટન્ટ છે, વોલ્યુમ કોન્સ્ટન્ટ સોરી પ્રેશર કોન્સ્ટન્ટ છે તો વોલ્યુમ ચલે છે ટેમ્પરેચર થયું. તો એનો મતલબ થયો કે વોલ્યુમ જો ઇન્ક્રીઝ થાય છે, કદ ઇન્ક્રીઝ થયું તો ટેમ્પરેચર ઇન્ક્રીઝ થવાનું, અને ટેમ્પરેચર ઇન્ક્રીઝ થયું તો ડેલ્ટા યુ ઇન્ક્રીઝ થવાના, એ પોઝિટિવ થઈ જશે. તો એનો મતલબ થયો ક્યુ ડબલ્યુ એ પોઝિટિવ, ડેલ્ટા યુ એ પોઝિટિવ, તો ક્યુ બરાબર તો થર્મોડાયનેમિક ફર્સ્ટ લો છે જે આપણે પાછળ લખ્યું છે પણ હું અહીંયા તમારી સામે રિવિઝનમાં લઈ લઉં છું, અથવા એક જ મિનિટ આપણે થર્મોડાયનેમિક ફર્સ્ટ લો ચેક કરીને પછી આ બધી વસ્તુઓનું ડિટેલ બતાવું છું. ચલો એ હમણાં લઈ લઉં છું અને ડિટેલ પછી કહું છું. ઓકે, અથવા બે જ મિનિટ, મારે ફર્સ્ટ લો નો અહીંયા જગ્યા રહી નથી તો હું અહીંયા તમને સમજાવી દઉં છું, પછી ડિટેલમાં વાત કરું છું. ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ ની વાત કરી છે તો મારાથી અહીંયા જોવાનું રહી ગયું હતું, એટલે હું ફરી એકવાર બતાવી દઉં છું. ડેલ્ટા ક્યુ બરાબર કયું થઈ જશે? ડેલ્ટા યુ પ્લસ ડબલ્યુ. ધેટ મીન્સ ક્યુ બરાબર કયું લખાય? ડબલ્યુ પ્લસ ડેલ્ટા યુ પણ લખી શકીએ. આ એક રિલેશન ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ છે, જે બેનું રિલેશન, જેટલી હીટ આપશો સેમા જશે, કાં તો વર્કના અંદર જાય અથવા આંતરિક ઉર્જા જશે. બેઝિક વસ્તુ માઇન્ડમાં ક્લિયર હોવી જોઈએ, જેટલી હીટ એન્ટર કરી કાં તો શું થશે, તંત્ર પોતે કાર્ય કરી લેશે અથવા પછી આંતરિક ઉર્જામાં વધઘટ થશે. તો આ બે વસ્તુ માઇન્ડમાં સેટ હોવી જોઈએ, કોઈ પણ હીટ આવી તો આ બે માં જ જશે, બીજે નહીં જાય. હાલ પૂરતું આ ફર્સ્ટ લો ધ્યાન પર આટલી રીતે યાદ રાખવાનો છે. વ્યાપક સ્વરૂપ અલગ વસ્તુ છે. હવે અહીંયા આપણે ડાયાગ્રામ વાઇઝ ચેક કરીએ તો મેં એ બી ક્લિયર કરી નાખ્યું છે. બીસી પ્રોસેસમાં યાદ કરો શું થશે ભાઈ? બીસી પ્રોસેસમાં હા વર્ક કોન્સ્ટન્ટ, વોલ્યુમ કોન્સ્ટન્ટ છે તો ડબલ્યુ ઝીરો થઈ જશે, તો અહીંયા ડબલ્યુ ઝીરો લખ્યા છે. હવે આ પ્રોસેસ છે એમાં શું કહી શકીએ? વોલ્યુમ કોન્સ્ટન્ટ છે, અને વોલ્યુમ કોન્સ્ટન્ટ હોય તો આપણું પીવી બરાબર મ્યુ આરટી, પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આરટી ઇક્વેશન પરથી નોટ કરીએ. જો વોલ્યુમ કોન્સ્ટન્ટ છે તો પી ચાલે છે ટી થયું, પી ચાલે છે ટી થયું. તો જો પ્રેશર ઘટે છે, ઘટે છે, પ્રેશર ઘટશે, પ્રેશર ઘટે તો ટેમ્પરેચર ઘટવાનું, અને ટેમ્પરેચર ઘટશે તો ડેલ્ટા યુ ઘટી જશે, ડેલ્ટા યુ નેગેટિવ થયો, ધેટ મીન્સ ડેલ્ટા યુ નેગેટિવ. હવે ડેલ્ટા યુ નેગેટિવ તો આપણું રિલેશન પાછું એક બીજું એ છે, ક્યુ બરાબર ડબલ્યુ પ્લસ ડેલ્ટા યુ, હવે ડબલ્યુ તો ઝીરો છે, ડેલ્ટા યુ નેગેટિવ થયો, ડેલ્ટા યુ નેગેટિવ તો ક્યુ પણ નેગેટિવ, તો બંને નેગેટિવ આપ્યા છે. સીડી પ્રોસેસની વાત કરું, સીડી પ્રોસેસમાં તમે જુઓ વર્ક કેવું, નેગેટિવ, કારણ કમ્પ્રેશન થાય એટલે મેં વર્કને નેગેટિવ લખ્યું. હવે આ પ્રોસેસ વી ચાલે છે ટી, વોલ્યુમ ઘટે છે, વોલ્યુમ ઘટવાનું તો વી ચાલે છે ટી તો ટેમ્પરેચર ઘટશે, અને ટેમ્પરેચર ઘટે તો ડેલ્ટા યુ ઘટવાના, ધેટ મીન્સ ડેલ્ટા યુ એ નેગેટિવ. હવે વર્કને ડેલ્ટા યુ નેગેટિવ હોય તો ક્યુ એ કેવી થશે? નેગેટિવ થશે, કારણ કે બેનો સરવાળો છે. ઓકે, ડીએ પ્રોસેસમાં યાદ કરો સિમ્પલ મેથડ છે. ડીએ પ્રોસેસ તમે જોવો તો વર્ક ઝીરો, તો વર્ક ઝીરો આપ્યું છે, પી ચાલે છે ટી છે, પ્રેશર વધે, ટેમ્પરેચર વધવાનું, ડેલ્ટા યુ પોઝિટિવ, જો ડેલ્ટા યુ પોઝિટિવ તો ક્યુ પણ કેવો થઈ જશે? પોઝિટિવ આવશે. એનો મતલબ શું થયો ભાઈ? આખી પ્રોસેસમાં માઇન્ડમાં સેટ રાખજો. ઘણી વાર જયારે એફિશિયન્સી પૂછાશે તો એફિશિયન્સીનું ઇક્વેશન કયું હતું? આગળ જતા આવશે તમને. તો સોરી, ઈટા બરાબર ડબલ્યુ બાય ક્યુ આવશે. તો વર્ક ડન ડિવાઇડેડ બાય હીટ સપ્લાય. તો એ વખતે ધ્યાન રાખવાનું હીટ સપ્લાય પોઝિટિવ કઈ જગ્યાએ છે. તો આ હીટ પોઝિટિવ જે સપ્લાય થતી હોય એ જ લેવાની છે, નેગેટિવ હીટ કાઉન્ટ નહીં કરવાની. તો દાખલા ગણતી વખતે આપણને માઇન્ડમાં જો હીટ પોઝિટિવનો આઈડિયા હોય કે ભાઈ આ બે જ પ્રોસેસમાં હીટ પોઝિટિવ છે તો આપણે એ બેને લઈશું, બાકીના ગણીશું બી નહીં, અને ટોટલ વર્ક ડન બી ફાઇન્ડ કરી નાખીશું, ઇઝી જવાબ આવશે. પણ એ પહેલા ક્યારે ખબર હોવી જોઈએ કે આ બધી સિસ્ટમમાં, હવે આ તમે વિચારીએ કે આ કોનો વી વર્સિસ ટી નો ડાયાગ્રામ છે,
આનો હું વધારે ખેંચતો નથી, તમે જાતે વિચારી લેજો, એક જ પ્રોસેસ બતાવીશ. આ V વર્સિસ T નો ડાયાગ્રામ છે. તો બોલો આ પ્રોસેસ કઈ? વોલ્યુમ કોન્સ્ટન્ટ. વોલ્યુમ કોન્સ્ટન્ટ હોય તો તમને ખ્યાલ આવશે P ચાલે છે T પ્રોસેસ થી, P ચાલે છે T. વોલ્યુમ કોન્સ્ટન્ટ હોય તો વર્ક 0 થાય, વર્ક 0 છે. અહીંયા તમે ઓબ્ઝર્વ કરો, ટેમ્પરેચર વધે તો ડેલ્ટા U પ્લસ, ડેલ્ટા U પ્લસ તો WQA પણ પ્લસ, બાકીના સૌથી 100 બરોબર. તો એક આ V ચાલે છે T અને આ P ચાલે છે T, એના ગ્રાફ આપ્યા P વર્સિસ T. તો આ બંને ગ્રાફ છે, આનું પ્લસ માઇનસ ને સિમ્બોલ નું પ્રોપર રીતે સમજજો, ટ્રાય કરજો તો ખ્યાલ આવશે આમાં. ઓકે, હવે અલગ અલગ પ્રોસેસ ની વાત કરું છું, તો તમે લોકો થોડાક ડિટેલમાં જોજો. મેં તમને જે જ્યારે રેગ્યુલર લેક્ચર લીધું હતું તો એમાં અલગ અલગ ગ્રાફ ઘણા બધા બતાવ્યા, હું બધા ગ્રાફ કવર નહીં કર્યા કારણ કે આવડે એવા છે. તો અમુક જે ચોક્કસ ગ્રાફ આપ્યા હોય એ જ ટાઈપના ગ્રાફ અલગ અલગ પ્રોસેસમાં કવર કર્યા છે. તો આપણે પહેલા અલગ અલગ પ્રોસેસ જોવાની છે. તો પહેલી હું આઇસોબેરિક એટલે કે સમ દાબી પ્રોસેસ લઉં છું. સમ દાબી છે, સમ દાબી પ્રોસેસ થયું, પ્રેશર કોન્સ્ટન્ટ થયું. તો પીવી બરાબર બી આર ટી પરથી ચેક કરો, વી ચાલે છે ટી થાય, તો વી વન અપોન ટી વન બરાબર વી ટુ અપોન ટી ટુ. ઓકે, આઈડિયા ક્લિયર છે, આમાં કઈ વધારે હશે નહીં. પી વર્સિસ વી નો ડાયાગ્રામ, પી વર્સિસ વી ના ડાયાગ્રામમાં આ રીતનો ગ્રાફ આવશે. ઓકે, અહીંયા બીજું વસ્તુ કમ્પ્રેશન એક્સપાન્શન નો આપ્યો છે, એ તો ઠીક છે, કોઈ વધારે છે નહીં, કારણ કે કમ્પ્રેશન થતું હોય, એક્સપાન્શન થતું હોય તો વોલ્યુમ વધશે, કમ્પ્રેશન થતું હોય તો વોલ્યુમ ઘટશે. પણ આપણે અલગ અલગ ગ્રાફ બી સમજવા હોય તો બી તમે ચેક કરી શકો છો. હું અહીંયા અલગ ગ્રાફની જ વાત કરી લઉં. ચલો, પી વર્સિસ ટી નો ડાયાગ્રામ હોય તો શું થાય? આ રીતે લાઈન આવશે, કારણ પ્રેશર કોન્સ્ટન્ટ. વી ચાલે છે ટી નો ડાયાગ્રામ હોય તો શું થશે? પ્રપોઝનલ આવશે, કારણ કે આ રિલેશન બની ગયું. ઓકે, ઠીક છે, આ બધા ડાયાગ્રામ થયા છે. હવે એના પછી આપણે કેટલા પેરામીટર ધ્યાન પર રાખવાના, દરેક પ્રોસેસમાં, દરેક પ્રોસેસમાં કેટલા પેરામીટર ધ્યાન રાખવાના છે એ તમને સમજવાની જો. એટલે હું અહીંયા તમને કહેવા જઉં તો આપણે કેટલા કેટલા પેરામીટર મહત્વના છે. તો એમાં જો અહીંયા લખીએ તો એક તો પહેલા તો આપણને ડબલ્યુ આવડવો જોઈએ, ડેલ્ટા યુ ખબર હોવી જોઈએ, ક્યુ ખબર હોવી જોઈએ, આ ત્રણ તો આવડવા જ જોઈએ. એના પછી સ્લોપની સમજ રાખીએ તો બેટર હશે, બલ્ક મોડ્યુલસની જરૂર પડશે, સીપી સીવી એટલે ટૂંકમાં સીની જરૂર પડશે, વિશિષ્ટ ઉષ્માની. આટલા રિલેશન તો આપણને આવડવા જોઈએ, પછી એકાદ બે પ્લસ માઇનસ કદાચ હોય તો આપણે જોઈ લઈશું, પણ આટલા રિલેશન પેરામીટર બનશે જે દરેક પ્રોસેસમાં હશે. ચલો, અહીંયા પહેલા જ આપણને વાત કરવી છે સ્પેસિફિક હીટ. પહેલી કઈ પ્રોસેસ કઈ છે નક્કી કરો, પ્રોસેસ કઈ છે? સમદાબી. હવે દબાણ કોન્સ્ટન્ટ હોય તો સીપી આવવાના છે, સી ના બદલે સીપી થવાના છે. તો પ્રેશર કોન્સ્ટન્ટ છે તો સી ઇઝ ઇક્વલ ટુ સીપી મળશે. હવે સીપી બરાબર કેટલા? તો આપણને કેટીજી માં આવતું હતું કાઇનેટિક ઓફ થિયરી ગેસીસ, સીપી બરાબર થશે એફઆર બાય ટુ પ્લસ આર થશે. કેટલા આવશે? એફઆર બાય ટુ પ્લસ આર. તો આ સીપી થયા. સીપી નું બીજું ઇક્વેશન પણ યુઝ કરીને ડાયરેક્ટ યાદ રાખી શકો છો, કયું હતું ભાઈ? ગેમા આર અપોન ગેમા માઇનસ વન. તો આ રિલેશન સીપી નું થયું. આ ત્યારે જ વપરાય જ્યારે પ્રેશર કોન્સ્ટન્ટ હોય, પ્રેશર કોન્સ્ટન્ટ હોય એ સિચ્યુએશનમાં વપરાશે. પેલા તો સી નો એકમ કયો છે? તો સી નો એકમ ની વાત જે ડિટેલ આવશે એ તમારે હું સેકન્ડ લેક્ચર જે કેલરીમેટ્રી લઈશ તો એની અંદર તમને ડિટેલ બતાવીશ. અત્યારે હાલ હું વધારે પડતી એમાં ચર્ચામાં નહીં લઈ જતો, ફક્ત તમને બેઝિક આઈડિયા સી ને સીપી નો સીવી નો બધો કહેતો જવું. સીપી મતલબ શું થશે? અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા. અને સીવી મતલબ થશે અચળ કદે વિશિષ્ટ ઉષ્મા થશે. ઓકે, અહીંયા આપણે આટલું સમજ હોય તો આ સી બરાબર સીપી થશે એફઆર બાય ટુ પ્લસ આર, અને અહીંયા ગેમા આર અપોન ગેમા માઇનસ વન થશે. બલ્ક મોડ્યુલસમાં તમને આ રિલેશન યાદ હોવું જોઈએ, કે બરાબર કયું થશે? ડેલ્ટા પી ભાગ્યા માઇનસ ડેલ્ટા વી બાય ડેલ્ટા વી. હવે પ્રેશર જ કોન્સ્ટન્ટ છે તો ડેલ્ટા પી કેટલો થઈ જાય? ઝીરો થશે, તો બલ્ક મોડ્યુલસ ઝીરો આવવાનો. ઓકે, ઠીક છે. હવે વર્ક ડન કેટલું? તો વર્ક ડન નું ઇક્વેશન તમે ઓબ્ઝર્વ કરો, જો પ્રેશર કોન્સ્ટન્ટ હોય તો પી બહાર નીકળી જશે, તો પી ઇન્ટુ ડીવી આવે, અને પી ડીવી બરાબર શું લખાય? પી વી ટુ માઇનસ વી વન, પી વી ટુ માઇનસ વી વન, એન મ્યુ આર ટી ટુ માઇનસ ટી વન બી કહેવાય, અથવા મ્યુ આર ડેલ્ટા ટી બી કહેવાય. દેટ મીન્સ ફાઇનલી ઇક્વેશન તમને આ સમજાવી જુઓ, કયું થશે? સમદાબી પ્રોસેસ હોય તો પી વી ટુ માઇનસ વી વન બરાબર મ્યુ આર ડેલ્ટા ટી થઈ જશે. વર્ક ડન થયું. હવે ડેલ્ટા યુ, ડેલ્ટા યુ ઓલવેઝ કોન્સ્ટન્ટ હશે, ડેલ્ટા યુ નહીં બદલાય. ડેલ્ટા યુ ના ત્રણ ઇક્વેશન માઇન્ડમાં રાખી લખી દેવાના. કયા કયા હતા? મ્યુ સીવી ડેલ્ટા ટી, મ્યુ સીવી ડેલ્ટા ટી, અથવા મ્યુ આર અપોન ગેમા માઇનસ વન ડેલ્ટા ટી, અથવા મ્યુ એફ આર બાય ટુ ડેલ્ટા ટી. યાદ આવશે ને બધા ઇક્વેશન?
बराबर आमां नथी लख्युं पण तमारे लखी देवानुं क्यूं छेल्लुं म्यू एफ आर बाय टू डेल्टा टी आ रिलेशन लखी देवानुं छे जरूर पड़े तो आना सिवाय म्यू आर डेल्टा टी ना बदले शुं लखाय भाई तमे ऑब्जर्व करो जो म्यू आर डेल्टा टी ना बदले पी डेल्टा वी लखाय केम लखाय अहींया देखाशे ने म्यू आर डेल्टा टी ना बदले पी डेल्टा वी तो जरूर पड़े तो अहींया आमे लखीए के एफ बाय टू पी डेल्टा वी वास्तवमां ए समधावी प्रोसेस माटे अने नॉर्मल प्रोसेस माटे शुं लखाय डेल्टा पीवी लखाय केम डेल्टा पीवी लखाशे तमे ऑब्जर्व करशो तो खबर पड़शे अहींया तमे प्रेशर कॉन्स्टंट ना भी होय तो ए सिचुएशन में पी टू वी टू माइनस पी वन वी वन करी एको छो तो अत्यारे हाल पूरती प्रोसेस छे तो एमां तो हुं लखुं छुं पी डेल्टा वी ओके आ रिलेशन थयुं हवे डेल्टा क्यू आवशे तो डेल्टा क्यू अहींया जग्या ना होय देखातुं ना होय तो आपणे कंई वधारे एमां कन्फ्यूज थवानी जरूर नथी डेल्टा क्यू ना केटला रिलेशन लखाय कई प्रोसेस छे भाई तमने खबर छे हा गुड तो डेल्टा सी क्यू नुं इक्वेशन म्यू सीपी डेल्टा टी म्यू सीपी डेल्टा टी सीपी ना जेटला रिलेशन छे मूको केटला केटला छे आ लखीए काय ना भी लखीए काय तो ए रिलेशन लखशो तारे इक्वेशन बनशे अथवा पछी बीजू शुं लखाय क्यू बराबर डब्ल्यू प्लस डेल्टा यू तो तमारी पासे डब्ल्यू नुं इक्वेशन क्यूं छे म्यू आर डेल्टा टी अथवा आ लखो अने डेल्टा यू नुं तो आ बधा छे ज तमने जे ठीक लागे ए लखाय पण ए बधा इक्वेशन आज रिलेशन पर थी बन से कन्फ्यूजन बराबर छे ठीक छे अब कई प्रोसेस आई सम कद प्रोसेस वॉल्यूम कॉन्स्टंट जो वॉल्यूम कॉन्स्टंट हो तो तमने तरत खबर पड़े कि डेल्टा वी जीरो थी जाए डेल्टा वी जीरो थाय तो अपना माटे पहलू तो पीवी बराबर म्यू आर टी रिलेशन छे पीवी इज इक्वल टू म्यू आर टी તમે ઓબ્ઝર્વ કરી શકો છો પી ચાલે છે ટી થઈ ગયું કારણ કે વોલ્યુમ કોન્સ્ટન્ટ થયું તો પી ચાલે છે ટી થયું તો પી વન બાય ટી વન બરાબર પી ટુ બાય ટી ટુ આવશે ઠીક છે આ બધા રિલેશન ડાયાગ્રામ ચેક કરી લઈએ તો પી વર્સિસ વી નો આપ્યો છે બીજા એ ડ્રો કરી નાખીએ પી વર્સિસ ટી નો ડ્રો કરું વી વર્સિસ ટી નો ડ્રો કરી લો ચલો આમાં શું થશે પી વર્સિસ વી નો તો વોલ્યુમ કોન્સ્ટન્ટ આની અંદર આ આવશે વોલ્યુમ કોન્સ્ટન્ટ અને આમાં પ્રપોઝનલ રિલેશન चले टीमां ग्राफ नो डायग्राम थयो हवे पाछा पहेला ज पेरामीटर पाछा शोधवाना छे ए पेरामीटर शोधीए तो बोलो वोल्यूम कोंस्टंट तो सी कयो थशे सीवी थशे सी बराबर सीवी थई गयो तो जो सीवी थाय तो सीवी बराबर एफ आर बाय टू बीजो ए रिलेशन लखी दो कई लखू आर अपॉन गेमा माइनस वन ठीक छे बल्क मॉड्युलस चेक करो बल्क मॉड्युलस में डेल्टा वी जीरो कारण के वोल्यूम कोंस्टंट छे तो 1 अपॉन 0 आवे दैट मींस सीवी केटला बल्क मॉड्युलस केटलो तो इनफाइनाइट थी गयो बल्क मॉड्युलस इनफाइनाइट हशे हवे नेक्स्ट आवशे वर्क डन केटलु तो पी डेल्टा वी 0 छे तो समकदमां कार्य केटलु हशे 0 हशे डेल्टा वी 0 थयु हवे आपणे करीए छीए डेल्टा यू नी वात तो डेल्टा यू केटला हशे ए तो कोन्स्टंट हशे जे लखता था ए ज डेल्टा यू माटे शुं लखाय म्यू सीवी डेल्टा टी एमां कोई फेरफार नहीं आवे सीवी ની જે કિંમત તમે મુકતા હતા fr/2 અથવા r / γ - 1 એ લખશો ચાલશે એનાથી કોઈ ફરક નથી હવે q ની વાત કરું તો q માટે કયું રિલેશન બોલો ભાઈ μ cv ડેલ્ટા t લખાય કે નહીં વાસ્તવમાં μ c ડેલ્ટા t લખાય q બરાબર શું લખાશે μ c ડેલ્ટા t પણ આપણે જો સમ ડાબી પ્રોસેસ હતી તો શું લખતા હતા μ cp ડેલ્ટા t પણ સમ કદ પ્રોસેસ આવી તો મારે શું લખવું પડે म्यू सीवी डेल्टा टी पण म्यू सीवी डेल्टा टी तो डेल्टा यू छे तो कई रीते आवुं थाय छे तो ए थशे क्या कारण थी थर्मोडायनेमिक्स ना फर्स्ट लॉ पर थी क्यू बराबर डब्ल्यू प्लस क्यू इक्वेशन डेल्टा यू पण तमे जोयुं के डब्ल्यू केटला छे जीरो छे डब्ल्यू जीरो छे वर्क डन तो एनो मतलब क्यू बराबर केटला थई गया डेल्टा यू थया पछी बंने सरखा लखी एक के म्यू सीवी डेल्टा टी बराबर एटले एक प्रोसेस ने ध्यान राखजो क्यू ना बदले ऑलवेज म्यू सी डेल्टा टी लखाय એને મ્યુ સીવી મ્યુ સીપી સાથે કોઈ રિલેશન નથી એ તો પ્રોસેસના આધારે આપણે સીવી સીપી લખીએ છીએ વાસ્તવમાં મ્યુ સી ડેલ્ટા ટી છે પણ સમ કદ હોય તો સીવી લખી સમ ધાબી હશે તો સીપી લખીએ છીએ અને પોલીટ્રેપ્ટિવ પ્રોસેસ હોય તો સી લખીશું આ ડેલ્ટા યુ નું રિલેશન થઈ ગયું અને પછી તમે એને આડાવાળા ઇક્વેશનો મૂકીને એડજસ્ટ કરી શકો છો નેક્સ્ટ હવે કઈ પ્રોસેસ આવી ભાઈ સમ ધાબી પ્રોસેસ
टेम्परेचर कॉन्स्टंट, તો તમને યાદ હશે PV બરાબર μ ચલે છે T, તો P ચલે છે શું આવ્યું ભાઈ 1/V આવે, અને P ચલે છે 1/V. ઓકે, આનો ડાયાગ્રામ આપ્યો છે, P ચલે છે 1/V. યાદ રાખવા જેવો પોઈન્ટ અહીંયા આવે છે કે જો આવો ડાયાગ્રામ આપ્યો હોય, T1 T2 T3 આપ્યો હોય, T1 T2 T3 આપ્યા છે, તો એનો મતલબ કે ટેમ્પરેચર નું ઇન્ટરવલ તમને ખ્યાલ હોવો જોઈએ, T3 વધુ હશે T2 કરતાં, T1 કરતાં, બરોબર, T3 વધુ હોવું જોઈએ. આ રિલેશન સમજ આવી જશે. ચલો, P વર્સિસ T નો ડાયાગ્રામ આપ્યો હોય તો એમાં કઈ રીતે થશે, ટેમ્પરેચર કોન્સ્ટન્ટ. T વર્સિસ V નો આપ્યો હોય અથવા V વર્સિસ T નો આપ્યો હોય તો એમાં પણ ટેમ્પરેચર કોન્સ્ટન્ટ થશે, V વર્સિસ T નો ડાયાગ્રામ આપ્યો હોય તો. બાકી પછી એડજસ્ટ કરી શકીએ છીએ, પણ આનો શેપ આપણને ખ્યાલ હોવો જોઈએ, પી ચાલે છે 1/V નો. ઓકે, હવે આવે છે આઇસોથર્મલ પ્રોસેસ. આઇસોથર્મલ પ્રોસેસમાં પહેલો જેમને પી વર્સિસ વી નો સ્લોપ લીધો છે, ઢાળ લીધો છે, તો પી વર્સિસ વી ના ડાયાગ્રામ નો ઢાળ કેટલો, તો અહીંયા સમજો કે સ્પર્શક દોરી દો તો એ થીટા એંગલ બનાવશે. હવે થીટા કેટલો, તો થીટા માટે ધ્યાન પર રાખવાનું સીધું ઇક્વેશન છે, જો સમ તાપી પ્રોસેસ હોય તો કેટલો થાય, -P/V. સાબિતીમાં કદાચ ના જાવ તો એનો કોઈ વાંધો નહીં, કેટલું થશે, -P/V. સમોસમી પ્રોસેસ હોય તો ગેમા -γP/V થશે, બરોબર, પણ અત્યારે આપણે સમતાપી પ્રોસેસ છે તો -P/V એનો સ્લોપ થશે. સ્પેસિફિક હીટ કેટલી, તો સ્પેસિફિક હીટ નું ઇક્વેશન Q બરાબર કયું લખાય છે, μC∆T, μC∆T, તો C બરાબર શું થશે, Q બાય μ∆T. હવે ડેલ્ટા ટી કોન્સ્ટન્ટ એટલે ડેલ્ટા ટી ઝીરો થયા, ડેલ્ટા ટી ઝીરો છે તો C કેટલા થઈ ગયા ભાઈ, ઇન્ફાઇનાઇટ, બરોબર છે, સ્પેસિફિક હીટ આની અનંત હશે. હવે આગળ વાત કરીએ તો બલ્ક મોડ્યુલસ ની વાત કરો. બલ્ક મોડ્યુલસ માં તમે ઓબ્ઝર્વ કરશો કયું ઇક્વેશન હતું, ∆P/∆V/V થશે, ∆P/∆V/V થાય. તો તમે લોકો સાબિત કરીને આને સીધું લખી શકો છો કે આનો જે સ્લોપ છે એ કેટલો હતો ભાઈ, તમે ઓબ્ઝર્વ કરો, જો અહીંયા સિમ્પલ સમજ રાખો, dP/dV બરાબર કેટલા હતા, -P/V, dP/dV સ્લોપ કેટલો હતો, -P/V. તો અહીંયા તમે એની કિંમત મૂકી દો, dP/dV -P/V થશે, બરોબર. તો એમાંથી તમને સીધો જ ખ્યાલ આવશે કે V કોન્સ્ટન્ટ થઈ અને ફાઇનલ રિઝલ્ટ કેટલું થઈ જશે, P આવશે, બરોબર. તો આનો જે ઢાળ છે ધ્યાન રાખજો કે બલ્ક મોડ્યુલસ એ દબાણ થઈ જશે, સમતાપી પ્રોસેસમાં બલ્ક મોડ્યુલસ એ દબાણ થાય, ધ્યાન પર રાખવા જેવો પોઈન્ટ છે. વર્ક ડન કેટલું, વર્ક ડન માં આપણે કઈ રિલેશન હતું તમને ખ્યાલ હશે, PdV લખતા હતા, P ના બદલે કેટલા લખી દેવા, μRT/V, અને ફાઇનલી રિઝલ્ટ કેટલું આવતું હતું, μRT ln V2/V1, બરોબર, μRT ln V2/V1 અથવા μRT ln P1/P2, બે રિલેશન માંથી ગમે તે યુઝ કરી શકો, μRT ln V2/V1 અથવા μRT ln P1/P2, આ બંને રિલેશન બન્યા. હવે આપણે ડેલ્ટા યુ ની વાત કરીએ, કે આ સમય પણ ડેલ્ટા યુ કેટલો થાય, ગુડ, કારણ કે ડેલ્ટા યુ કયું ઇક્વેશન, μCV∆T, પણ ડેલ્ટા ટી ઝીરો છે, સમતાપી પ્રોસેસ, એટલે ડેલ્ટા યુ ઝીરો થશે. ડેલ્ટા યુ ઝીરો થયા તો આપણે યાદ કરો Q બરાબર કયું ઇક્વેશન, W થાય. હા, તો જેટલી હીટ આપો છો વર્કમાં કન્વર્ટ થાય છે, સમતાપી પ્રોસેસમાં જેટલી હીટ આપો છો વર્કમાં પ્રોસેસ કન્વર્ટ થઈ જાય છે, તો એ સમતાપી પ્રોસેસની વાત થઈ. હવે એના પછી એડિયાબેટિક પ્રોસેસ આવશે, સમોસમી પ્રોસેસ, તો સમોસમી પ્રોસેસમાં Q ઝીરો, ડેલ્ટા Q ઝીરો થશે, હીટ સપ્લાય જ નહીં કરતા, તો એમને ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ પહેલા વાપરી કાઢ્યો છે, ડેલ્ટા Q બરાબર ∆U+W, પણ ડેલ્ટા Q જ ઝીરો છે, ત્યારથી બહાર હીટ આવતી જ નથી, તો ડેલ્ટા U બરાબર કેટલા થઈ ગયા, -W, એનો મતલબ શું થયો, તંત્ર પર કાર્ય કરીશ તો આંતરિક ઉર્જા વધશે, તંત્ર વડે કાર્ય થશે તો આંતરિક ઉર્જા ઘટશે, સમજ આવે છે, તંત્ર પર કાર્ય કરીશ દેટ મીન્સ બહારથી કાર્ય કરીએ છીએ તો એ જવાની ક્યાં, આંતરિક ઉર્જા વધારે દેશે, ટેમ્પરેચર વધશે, અને જો તંત્ર પોતે કાર્ય કરતું હશે તો ક્યાંથી લાવશે, ટેમ્પરેચર ઘટાડીને ઉર્જા આપશે, તો બંને રિલેશન અહીંયા એ પ્રમાણે સમજવાના છે. ઓકે, અહીંયા એક ગેમાની વધારે જરૂર પડશે, તો ગેમા બરાબર કયું ઇક્વેશન, CP/CV થશે, ગેમા બરાબર CP/CV થાય, અને આપણું ઇક્વેશન પીવી બરાબર μRT તો ખરું જ, પણ પીવી બરાબર કોન્સ્ટન્ટ, વી ચલે છે ટી, એવું આમાં નહીં આવે, આમાં કયું આવશે, PV^γ=constant. આને ત્રણ રીતે લખી શકીએ છીએ, એક તો PV^γ લખાય, બીજું કયું લખશું, PV^γ-1,
इज इक्वल टू कॉन्स्टंट एंड टीपी रेस टू वन माइनस गेमा अपॉन गेमा इज इक्वल टू कॉन्स्टंट। आ त्रण रीते आपणे એને બતાવી શકીએ છીએ। ઓકે અહીંયા હું એડિયાબેટિક પ્રોસેસ લઉં છું તો એમાં આ ત્રણ રિલેશન સમજાયા હતા, ધ્યાન પર રાખી દેજો આ ત્રણે ત્રણ રિલેશન। એનો પીવી રેસ ટુ ગેમા એ કહેવાય, પીવી રેસ ટુ ગેમા માઇનસ 1 અથવા ટીપી રેસ ટુ 1 માઇનસ ગેમા અપોન ગેમા પણ કહેવાય છે। ઓકે આ સમ તાપી પ્રોસેસ એડિયાબેટિક પ્રોસેસ થઈ। એડિયાબેટિક પ્રોસેસ ની અંદર હવે તમે એક વસ્તુ ધ્યાન પર રાખજો, જો કે આની વધારે જરૂર નહીં પડે પણ ક્યાંક ના ક્યાંક ઉપયોગ આવે તો એ વખતે આપણે સમજી રાખશું કે એક પરિમાણિક હોય તો ગેમા કેટલો થશે 5/3, એમાં એફ કેટલો થાય 3 થશે। આ બધું યાદ રાખવાની જરૂર નથી, એફ કેટલો થશે 3 થશે। ડાયએટમિક આપ્યો હોય એમાંય પાછો ડાયએટમિક માં કેની વાત કરી છે ભાઈ, રિજિડ રોટર હશે। હવે હું અહીંયા લખું છું રિજિડ રોટર અને નોર્મલ ડાયએટમિક। તો રિજિડ રોટરમાં જોવા જઈએ તો દ્રઢ પદાર્થ જેવો જે થઈ જશે અને એ દોલન નહીં કરી શકે, ફક્ત રોટેટ થશે, તો એના માટે મુક્તાનાંશ કેટલા હશે 5 હશે, જેમ કે O2 N2 એ ટાઈપના ગેસીસ આવશે। અને ધારો કે કાર્બન મોનોક્સાઇડ છે એ બધા જે આવે છે એનો મુક્તાનાંશ કેટલો હશે 7 હશે, બરોબર। અને બાકી પોલીટ્રોપિક પ્રોસેસ છે એમાં તો ગમે તે બની શકે છે, એવું મે બી કોઈ જરૂર નથી 4/3 થાય એવું કઈ જરૂર નથી, પણ પોલીટ્રોપિક પ્રોસેસમાં ગમે તે બની શકે, આટલા યાદ હોય તો બેટર રહેશે। અને જે થ્રી ડાયમેન્શન છે, મતલબ કે અહીંયા જે ડાયએટમિક હતો તો એવી રીતે ત્રિપરિમાણિક છે, એમાં એફ બરાબર 6 થતો હતો, પણ જો કે એવું બધું કેટીજીમાં આવશે જ કાઇનેટિક ઓફ થિયરી ગેસીસમાં, એટલે આપણે તો ફક્ત આનાથી કામ લેવાનું છે, તો હું માનું ત્યાં સુધી આટલું ધ્યાન પર હોય તો બેટર રહેશે, બરોબર। પછી જેમ ગેમાની જરૂર પડશે એમ બનાવી લઈશું આપણે। હવે એક બીજી વાત કરું છું કે અહીંયા રહી ગયું છે ગેમા બરાબર સીપી અપોન સીવી છે, ગેમા ઇઝ ઇક્વલ ટુ સીપી અપોન સીવી, સીપી અપોન સીવી કેટલા લખાશે ભાઈ તમે લોકો ગેમા? હા, 1+2/f, આ બી રિલેશન ધ્યાન પર રાખી દેજો, જે એફ ના બદલે તમે 3 લખશો ને તો 5/3 જે એને શોધ્યો ને આવી જશે આગળના રિલેશનમાં। અહીંયા હું લખી દઉં છું ગેમા ઇઝ ઇક્વલ ટુ 1+2/f, તમે એફ ના બદલે 3 લખો તો 5/3 આવશે, એફ ના બદલે 5 લખો તો 7/5 આવી જશે, જે તમે એ રિલેશન યાદ રાખી લેશો તો ચાલી જશે કામ। ઓકે, આનો સ્લોપ ની વાત કરું છું, હવે સમજજો, યાદ કરો મને, રિવાઇઝ કરશો ભાઈ, થર્મ સમ તાપી પ્રોસેસ હતો તો ઢાળ કેટલો આવ્યો ભાઈ? -P/V, સમતાપી પ્રોસેસ નો ઢાળ કેટલો હતો? -P/V, તો સમોષ્ણી પ્રોસેસ છે એનો ઢાળ કેટલો? -γ/P/V, કેટલો થઈ ગયો? -γ/P/V। હવે એક બીજી વસ્તુ છે કે એના પછી જે આપણે બલ્ક મોડ્યુલસ ની વાત આવશે, આનો બલ્ક મોડ્યુલસ આ બધી ડિટેલમાં યાદ રાખવાની જરૂર નથી, આનો બલ્ક મોડ્યુલસ γ/P થાય, સમતાપી નો કેટલો થતો હતો? દબાણ થતો હતો, અને આનો કેટલો થયો? γ/P થશે, બરોબર છે। એટલે આ બધી વસ્તુઓ ધ્યાન પર રાખી લો, બાકી વધારે ટાઈમ પાસ કરવાનો મતલબ નથી। હવે વર્ક ની વાત કરીએ તો સમજવા જેવો પોઈન્ટ અહીંયા કહું છું, જો ધ્યાન આપીને સમજજો કે સમોષ્મી પ્રોસેસ છે એનું કાર્ય કેટલું, તો એનું કાર્ય તમે સીધું યાદ રાખવાનું છે P1V1 - P2V2 / γ-1, કયું થશે? P1V1 - P2V2 / γ-1, અથવા બીજા શબ્દોમાં શું કહેવાય? μR T1 - T2 / γ-1। હું જનરલી સ્ટુડન્ટને એ રીતે યાદ રખાવું છું, કયું રિલેશન યાદ રખાવું છું તમને લોકોને ખ્યાલ હશે, P1V1 - P2V2 / γ-1 ખરું, પણ μR ડેલ્ટા T કર નાખ્યું હોય તો શું લખવાનું? 1 - γ લખી દેવાનું, μR ડેલ્ટા T કર્યું હોય તો એને γ-1 નું ઉલટાવી દો, 1 - γ1 કરી દેજો। તમે લોકો આ બે રિલેશન બને ત્યાં સુધી યાદ રાખી લો, જેથી કરીને ખબર પડશે કેટલું રિલેશન મળે છે, બાકી આ વર્ક ને આ બધું કોઈ રિમેમ્બર કરવાની જરૂર નહીં, જરૂર પડે એ પ્રમાણે ઉપયોગ કરી લેવાય છે। ઓકે, અહીંયા એક બીજી વાત કરું છું, પોલીટ્રોપિક પ્રોસેસ વાત કરું એના પહેલા અહીંયા અમુક વસ્તુઓ રહી ગઈ છે, W તો ખરા જ, બોલો ડેલ્ટા U કેટલો? μCV ડેલ્ટા T, તો Q કેટલો? W+ડેલ્ટા U, હવે W+ડેલ્ટા U તો W ના બદલે કેટલા રખાય? μR ડેલ્ટા T / કેટલા લખું? 1 - γ, CV ના બદલે કેટલા લખું? પ્લસ કરી
सीवी म्यू सीवी डेल्टा टी और म्यू सीवी डेल्टा टी तो सीवी ना बदले आपणे आर अपॉन गेमा माइनस वन के बधुं लखी शकीए छीए रिलेशन बन से पर आपणे कोई एवी वधारे जरूर नथी हुं फक्त आ क्यू नुं आ एक रिलेशन राख्युं छे पण तमने खबर छे क्यू जीरो छे तो फाइनल रिजल्ट लेशो तो क्यू केटला आवी जशे जीरो आवशे ठीक छे आ बधुं रिलेशन एज उपरथी बन्युं छे एटले डब्ल्यू डेल्टा यू आपणे चेक करीने बनावी शकीए छीए पॉलिट्रॉपिक प्रोसेस एक महत्वनी छे मोटा भागे अमुक क्वेश्चन आवे छे तो एमां छोकरो स्टूडेंट कन्फ्यूज होय छे वास्तव में पॉलिट्रॉपिक प्रोसेस एडियाबेटिक जेवी ज छे कोई वधारे जाजो फरक नथी पण एडियाबेटिक में क्यू जीरो होता आमां जीरो नहीं होय बराबर हवे प्रोसेस कई रीते छे समझ राखो पॉलिट्रॉपिक प्रोसेस में पीवी रेस टू एक्स हशे गेमा नहीं होय पण आपणे गेमा ना रिलेशन मुजब लखी शकीए छीए पीवी रेस टू एक्स इज इक्वल टू कॉन्स्टंट तो एवा बोलो पीवी रेस टू एक्स कॉन्स्टंट आया तो आपणे शुं लखी शकीए पीवी रेस टू एक्स इज इक्वल टू कॉन्स्टंट तो टीवी रेस टू केटला लखाय एक्स माइनस वन इज इक्वल टू कॉन्स्टंट एंड टीपी रेस टू शू लखाय वन माइनस एक्स अपॉन एक्स इज इक्वल टू कॉन्स्टंट आना प्रमाणे तमे जे सूत्र एडजस्ट करवो ए बनाओ वर्क नु इक्वेशन पेलानी जेम ज बन्यु क्यूं बन्यु भाई पी वन वी वन माइनस पी टू वी टू भाग्या एक्स माइनस वन अथवा शू लखाय म्यू आर एन लखो अथवा म्यू लखी दो चलो म्यू राखी दो म्यू आर टी वन माइनस टी टू अपॉन गेमा माइनस वन करता था एन बदले शू लख्यु एक्स माइनस वन तो वर्क नु इक्वेशन ध्यान राखवानुं छे अब बन्ने कार्यना इक्वेशन आपणने आवडवा जोईए जो के पॉलिट्रॉपिक आवडता एडियाबेटिक आवडे एटले खबर पड़शे बोलो कन्फ्यूजन नथी ने हवे एटला भागमां ठीक छे हवे बेना रिलेशन समझाया छे बेना रिलेशन एटले तमे ऑब्झर्व करो के आ क्या बेज उपर कहेवा मांगे छे तो पी वर्सिस वी नो डायग्राम आप्यो छे अने ओके एक ज मिनिट मारी पासे आमां जग्या नथी पण मने लागे छे के आनी जरूर छे डब्ल्यू ज मैं क्लियर करू छे हुं छतां अहींया तमने एक साइड में बताई दऊं छुं जो एक ध्यान आपो आपणे समझवा जोईए के एक रिलेशन कई रीते हजी बीजू एडजस्ट थशे पॉलिट्रॉपिक प्रोसेस में तो पॉलिट्रॉपिक प्रोसेस नी वात करूं तो हुं पहेलू रिलेशन ए लईश के क्यू नी वात करीश एक काम करिए क्यू पछी लईए छे पहेला डब्ल्यू ना रिलेशन फरी लखी दऊं छुं क्यूं हतुं भाई म्यू आर डेल्टा टी अपॉन वन माइनस गेमा अथवा शुं लखाशे P1 V1 वी वन माइनस पी टू वी टू अपॉन गेमा नहीं लखू x लखीश x माइनस वन आ डब्ल्यू थू डेल्टा यू केटलो लखू म्यू सीवी डेल्टा टी एटले म्यू एफ आर बाय टू डेल्टा टी अथवा म्यू आर अपॉन गेमा माइनस वन इंटू डेल्टा आना इक्वेशन क्यारे बदलाता नहीं तो q बराबर शू थाय w अथवा तो डेल्टा यू प्लस डब्ल्यू तो डेल्टा क्यू ना बदले हवे केटला लखाशे तो क्यू ना बदले अहींया ज्यारे डेल्टा यू लखीए तो डेल्टा यू नो आर्यामांथी गमे ते रिलेशन लखीए के आपणे कोई फरक नहीं पड़वानो तो हुं एक काम करू छुं तमने आमांथी जे भी रिलेशन आवतुं होय एडजस्ट करो हुं म्यू एफ आर बाय टू लखी दऊं छुं इंटू डेल्टा टी प्लस डब्ल्यू ना बदले तमे आ म्यू आर डेल्टा टी लखी दो म्यू आर डेल्टा टी अपॉन वन माइनस एक्स आ क्यू बराबर मळ्यो जरूर पड़े उष्मा पूछे तो आ लखाय अने जो विशिष्ट उष्मा पूछाय के सी शोधो तो क्यू ना बदले म्यू सी डेल्टा टी लखी देवानुं क्यू ना बदले केटला लखशो म्यू सी डेल्टा टी बराबर म्यू एफ आर बाय टू डेल्टा टी प्लस म्यू आर डेल्टा टी अपॉन वन माइनस एक्स હવે તમે આમાંથી ઓબ્ઝર્વ કરશો તો મ્યુ ડેલ્ટા ટી કોમન કરીને કેન્સલ કરી નાખો તો ફાઇનલી રિઝલ્ટ સી બરાબર કેટલું આવ્યું સી બરાબર કેટલું આવ્યું એફ આર બાય ટુ પ્લસ આર અપોન વન માઇનસ એક્સ બીજા શબ્દોમાં શું કરીએ સી બરાબર સીવી પ્લસ આર અપોન વન માઇનસ એક્સ આ રિલેશન આના છે एफ आर बाय टू एटले सीवी थशे तो सी बराबर सीवी आर अपॉन वन माइनस एक्स जो कि डायरेक्ट इक्वेशन याद यूज करवा माटे बेटर छे के तमने विशिष्ट उष्मा पूछाय तो आनु आ रिलेशन लखी देवानु सी बराबर सीवी प्लस आर अपॉन वन माइनस एक्स अने धारो के क्यू पूछाय तो क्यू बराबर तो तमे सीधू डेल्टा यू प्लस डब्ल्यू करी एको छो एमां तमने रिलेशन याद छे आ रिलेशन ध्यान पर राखजो बराबर छे मतलब टूंकमां बधी प्रोसेस थी कम्पेरिजन आवशे तो तमे लोको आ बधुं वधार रिलेशन में याद ना करो तो हूँ तमने बधी प्रोसेस एक में ज बताई दऊं छुं अहींया ध्यान पर राखी लेजो
सॉरी एक मिनिट, हूँ तमने थोड़ोक अलग थी डायग्राम वाइज क्लियर कर दो तो पछी अमा तमने सीधू याद रह से। चलो हूँ अहीं बेनी ज वात करू छू, पछी बीजी वात करीए छे। बेनी ज वात थशे तो लगभग क्लियर थशे, पछी आपणे बीजामां जोईए छे। तो आ बे प्रोसेस छे आपणी जोड़े, आप जे पहली प्रोसेस आ बीजी प्रोसेस। मने कहेशो पहली प्रोसेस कई छे, केटला नी याद छे आ पहली प्रोसेस कई छे जेनो ढाळ वधारे? हूँ अहीं वात लखू छू, स्लोप वधु होय ए कई प्रोसेस? हाँ, समोष्मी प्रोसेस। समोष्मी प्रोसेस नो स्लोप केवो हशे? वधु जोवा मळशे। अने समतापी हशे एनो समोष्मी करता केवो हशे? ओछो हशे। तो अहींया तमने लख्यू छे, जो स्लोप कोनो वधारे छे? एडियाबेटिक नो वधारे छे, आइसोथर्मल करता, समतापी करता एडियाबेटिक नो ढाळ केवो हशे? वधु हशे। हवे तमारे आना आधारे बधी वस्तुओ नक्की करवानी रहेशे। जो सीधी लाइन आपी होय तो कई प्रोसेस थाय भाई? समदाबी थशे, प्रेशर कॉन्स्टंट। ऊभी लाइन आपी होय तो कई थाय भाई? वॉल्यूम कॉन्स्टंट। हवे तमने बे लाइनो आपी होय कन्फ्यूज नहीं थवानुं, जेनो ढाळ वधारे ए कई थशे? जेनो ढाळ वधारे ए समोष्मी थाय। हवे अहींया आ बेमां जोवा जाओ तो तमे ऑब्जर्व करशो तो ढाळ आनो वधारे छे, आ समोष्मी थशे, बराबर। अने अहींया जोशो ने तो कोनो ढाळ वधी गयो भाई? आ नीचे वाळानो ढाळ वधी गयो। कन्फ्यूजन અહીંયા થાય છે, કન્ફ્યુઝન અહીંયા થાય છે કે આમાં જોવો તો ઉપર વાળી પહેલી લાઈન છે પણ અહીંયા જોવો તો નીચે વાળી પહેલી લાઈન છે। આ તો એ ઢાળના તમારે નક્કી કરવાનો છે। હવે તમે અહીંયા વિચારી એકો છો, આ બોલો 1 અને 2 છે તો કોનો મતલબ કઈ પ્રોસેસ છે? 1 કઈ છે અને 2 કઈ છે? કોનો ઢાળ વધારે છે? 2 નો વધારે છે, ઢાળ 2 નો વધારે। તો આ કઈ થઈ ભઈ? સમોષ્મી થશે। આ કઈ થશે? ओके, तो आ कई थी? समदाबी थी। आ कई थी? समकद थशे। आ समदाबी छे अने आ समकद छे, बराबर। हवे तमे एक वस्तु विचारी एक वजा प्रोसेस मां ज्यारे कम्प्रेशन एक्सपांशन थाय छे, शुं थाय छे? बधानुं एक्सपांशन मोटा भागे थतुं होय छे। समकद नुं कार्य जीरो, समकद नुं कार्य जीरो। આ રીતે એક્સપાન્શન થાય તો સૌથી વધુ કાર્ય છે કોનું થાય છે? સૌથી વધુ કાર્ય કોનું? સમદાબીનું। સૌથી વધુ કાર્ય સમદાબીનું, પછી કોનું આવશે? સમદાબીનું, પછી કોનું આવશે? સમોષ્મીનું। આ ધ્યાન પર હશે કે સમજાવવું છે? હજી કન્ફ્યુઝન છે, બરોબર। ચલો તો રિવર્સ પ્રોસેસ બી મે બી આપી છે, આ રિલેશને આપ્યું છે। હવે તમે અહીંયા ઓબ્ઝર્વ કરીને મને કહી શકો, સમ આ સમકદ થયું, આ કઈ થશે? સમદાબી। હવે આ બે કઈ માંથી કોણ સમતાપી છે, કોણ સમોષ્મી છે? જેનો ઢાળ વધારે, કોનો ઢાળ વધારે છે? પહેલાનો ઢાળ વધારે છે, પહેલાનો ઢાળ કમ્પેરેટિવ કેવો છે? વધારે, બીજાનો ઓછો છે। તો આ કઈ થઈ? ઢાળ વધુ હોય તો, અને આ કઈ થશે? બસ, તો હવે તમને એટલો અંદાજ આવવો જોઈએ કે જો હવે કાર્ય પૂછે તો આ પ્રોસેસ દરમિયાન કાર્ય કોનું વધારે? તો સમદાબીનું ઓછું થયું, બરાબર, સમોષ્મીનું કાર્ય વધુ થશે। ધેટ મીન્સ કમ્પ્રેશન વખતે દબાણ કરો છો ને તો કમ્પ્રેશન વખતે સમોષ્મીનું કાર્ય વધી જશે, સૌથી વધુમાં આવશે, બરાબર। અને અહીંથી તમે આપતા હોય તો એ પ્રમાણે લેવાય, પણ આપણે અત્યારે હાલ પૂરતું આટલું ધ્યાન પર રાખજો, જે રિલેશનનો ક્વેશ્ચન પૂછાય એ પ્રમાણે તમે કહી શકો। જો અહીંયા બતાવ્યું છે વર્ક કોનું વધારે ભાઈ, એડિયાબેટિક કે બંનેમાં, તો તમને તરત અંદાજ આવશે કઈ પ્રોસેસનું કેટલું છે। તમે લોકો શાંતિથી ઓબ્ઝર્વ કરજો અને વિચારજો, ટોપિકને ધ્યાન રાખવા જેવો છે। બાકી પછી વર્કની અંદર મેં તમને ઓલરેડી ચારો કે સાયક્લિક પ્રોસેસ આપી હોય તો પોઝિટિવ નેગેટિવ કોના આધારે નક્કી કરવાનું મેં તમને કીધું હતું, ઉપરની પ્રોસેસ જ્યાં જાય
एक्सपांशन तो पॉजिटिव, ऊपर नहीं पहुंचे जो कंप्रेशन करे तो ये नेगेटिव, बस बाकी फालतू में वधार जवान जरूर नहीं। ओके અહીંયા પીવી ના ડાયાગ્રામ ને બધા કમ્બાઈન ભેગા કર્યા છે, હવે તમે ઓબ્ઝર્વ કરજો ને તમે નક્કી કરો કયો થશે ગ્રાફ, જો કે મેં તમને ઓલરેડી સમજાવી દીધા છે તો તમને યાદ હશે વન કયો છે ભાઈ, ફરી એકવાર જોઈ લેશો, વન સમ દાબી છે, ટુ ઢાળ કોનો વધારે, ટુ નો થ્રી નો, થ્રી નો વધારે, એટલે ટી ટુ કઈ થઈ સમ દાબી અને થ્રી કઈ થશે એડિયાબેટિક સમોષ્મી અને ફોર સમકદ। ठीक छे, अब पी वर्सेस टी नो ग्राफ आप्यो छे, प्रेशर टेम्परेचर नो ग्राफ, तो आ कई प्रोसेस थई भी, पहली तो दबाण कोंस्टंट थई जशे, बीजा नंबर नी कई प्रोसेस छे टेम्परेचर कोंस्टंट, बराबर, अब पी चले छे टी आ प्रोसेस थई, तो चौथी वॉल्यूम कोंस्टंट, पी चले छे टी वॉल्यूम का, तो त्रीजा नंबर नी कई हशे एडियाबेटिक हशे समोष्मी। એવું વી ચાલે છે ટી નું આપ્યું છે, ઓકે વી ચાલે છે ટી માં, ચલો ચેક કરો આ વોલ્યુમ કોન્સ્ટન્ટ, આ ટેમ્પરેચર કોન્સ્ટન્ટ, હવે વી ચાલે છે ટી એટલે પ્રેશર કોન્સ્ટન્ટ, અને આ થશે સમોષ્મી। હવે આની અંદર થોડા ક્વેશ્ચન બન્યા છે, નાના મોટા ક્વેશ્ચન બનતા જાય છે, તમે ઓબ્ઝર્વ કરીને વિચારજો કે આમાં પ્રોસેસમાં શું કહ્યું છે, તમને લોકોને ખ્યાલ આવી જાય છે, એ રીતનો જ ક્વેશ્ચન છે, આકૃતિમાં પ્રક્રિયા માટે થતું કાર્ય કેટલું, તો પ્રક્રિયામાં થતું કાર્ય તો આ એરિયાનું શું કરી દેવાનું ભાઈ, ક્ષેત્રફળ લઈ લેવાનું, આ એરિયાનું ક્ષેત્રફળ થશે, હવે એમાં કઈ પ્રોસેસનું કયું કાર્ય છે તો તમે સીધું બી ફાઇન્ડ કરી શકો, અથવા તો અમને એબી પ્રોસેસ માટે કાર્ય માંગ્યું છે, બીસી માટે કાર્ય માંગ્યું છે, અલગ અલગ માટે કાર્ય માંગ્યું છે, જો ચક્રિય પ્રક્રિયાનું માંગ્યું ટોટલ કાર્ય શું કરવાનું, આનું ક્ષેત્રફળ, બરોબર, આનો એરિયા થશે, તો એરિયા તમે ઈઝી ફાઇન્ડ કરી શકો, જો વર્ક ડન ટોટલ જે ચેક કરીએ છે, જે હું અહીંયા બતાવી દઉં છું, ટોટલ વર્ક ડન બરાબર એક દ્વિતીયાંશ, પાયો કેટલો છે આ લખાય ને ટુ ટીઓ, એક મિનિટ ભૂલ છે મારી, બોલો ભૂલ શું છે, હા પી વર્સિસ વી હોય તો એરિયા થશે, અહીંયા તો પી વર્સિસ ટી છે, એટલે મારા પછી આ રીતની મેથડ યુઝ નહીં થાય, તો મારે આખી પ્રોસેસનું કાર્ય શોધવું પડશે, અને અલગ અલગ પ્રોસેસનું કાર્ય આપણે ચેક કરીશું, તો જો એ થી બી આ પ્રોસેસ કઈ થઈ સમતાપી, બી થી સી સમ દાબી, અને ટી થી સી થી એ વોલ્યુમ કોન્સ્ટન્ટ, આનું કાર્ય ઝીરો હોય, આનું કાર્ય ઝીરો હશે, તો આપણે ટોટલ કાર્ય શોધી દીધું, આ બેનું જ શોધવું પડે, એ બી નું શોધો અને બીસી નું શોધો, તો એ બી કઈ પ્રોસેસ છે સમતાપી, અને સમતાપી નું કાર્ય કયું થયું, મ્યુ આર ટી એલ એન વી ટુ બાય વી વન, મ્યુ આર ટી એલ એન વી ટુ બાય વી વન, તો અહીંયા અથવા તમને પ્રેશર ના આધારે લખો તો પી વન બાય પી ટુ, તો સમતાપી નું ઇક્વેશન મ્યુ આર ટી એલ એન પી વન બાય પી ટુ, હવે હું સમજાવું છું, અહીંયા એન આર ટી ઓ ટેમ્પરેચર ટી ઓ છે, પી વન બાય પી ટુ પીઓ ભાગ્યા થ્રી પીઓ કરી નાખ્યા, તો આ રિલેશન પરથી તમે જો મ્યુ આર ટીઓ એલ એન પીઓ બાય થ્રી પીઓ છે, પીઓ કેન્સલ થઈ જશે, તો આગળ માઇનસ ની નિશાની રાખશો તો આ ઉલટાઈ જશે, તો કયું થાય મ્યુ આર ટીઓ એલ એન થ્રી થઈ જશે, તો કાર્ય કેટલું આવ્યું માઇનસ મ્યુ આર ટીઓ એલ એન થ્રી થશે, હવે આ પ્રોસેસ કઈ છે ભાઈ, સમ દાબી છે, અને સમ દાબી નું કેટલું થાય પી ડેલ્ટા વી, હા પી ઇન્ટુ ડેલ્ટા વી, તો પ્રેશર કેટલું થ્રી પીઓ, અને ડેલ્ટા અથવા તો મ્યુ આર ડેલ્ટા ટી લખી દો બેટર રહેશે, મ્યુ આર ડેલ્ટા ટી, તો ડેલ્ટા ટી કેટલો ટુ ટીઓ, તો અહીંયા એ મ્યુ આર ડેલ્ટા ટી તો ટુ ટીઓ લખી દીધા, તો આટલું વર્ક આવી ગયું, તો આનું વર્ક આટલું થશે, તો ટોટલ શું થઈ જાય એનો સરવાળો, તો ડબલ્યુ વન ડબલ્યુ બરાબર ડબલ્યુ વન પ્લસ ડબલ્યુ ટુ, કારણ ડબલ્યુ થ્રી તો ઝીરો છે, આ એક પહેલો દાખલો છે જે સમજ રાખજો, કન્ફ્યુઝન ના ક્રિએટ કરતા, આગળ આવા ઘણા દાખલા હશે, હું માનું ત્યાં સુધી આ એક પેટર્ન સમજાવવા માટે મેં એક એક્ઝામ્પલ મૂક્યો છે, તમે લોકો થોડુંક ધ્યાન આપશો ખબર પડશે આ ક્વેશ્ચનમાં, જો અહીંયા સમજ રાખજો, પહેલા આપણને શું કીધું છે એક આદર્શ વાયુ છે, એમાં P બરાબર AV પ્લસ B અપોન V, AV પ્લસ B અપોન V અનુસાર કાર્ય થાય છે, આ પ્રોસેસ થાય છે, પ્રેશર એટલું ચેન્જ થાય,
तो वायु द्वारा थतु कार्य, कार्य नु एक्जेक्ट सूत्र लखवू पड़शे। क्यों लखीशु? पी इंटू डीवी। वाह, ज्यारे पण आवे तो पी ना बदले केटला लखी देवाना? एवी प्लस बी अपॉन वी लखाशे। आटलू एवी प्लस बी अपॉन वी। कद केटलू जाय छे? वी जीरो थी टू वी जीरो, तो वी जीरो थी टू वी जीरो। इंटीग्रेशन हवे तो आवडे। ए वी नु शू थयुं? वी स्क्वेर बाय टू प्लस बी वन अपॉन वी होय तो एल एन वी लखाय बराबर। अने लिमिट कई? वी जीरो थी टू वी जीरो। तमे एडजस्ट करशो तो तमने ए बाय टू रहेशे अने वी जीरो स्क्वेर, टू वी जीरो स्क्वेर करो तो फोर वी जीरो स्क्वेर माइनस वी जीरो एटले थ्री वी जीरो स्क्वेर आवशे। અને અહીંયા તમે એલએન વી માં કિંમત લખો તો ટુ વી જીરો બાય વી જીરો, ધેટ મીન્સ એલએન ટુ આવી જશે। આ કાર્ય થઈ જશે। મેથડ સમજ આવી જો, બાકી મેથેમેટિકલ કેલ્ક્યુલેશન મોટી વસ્તુ નથી। સમજ આવે છે કાર્યમાં કઈ રીતે ફાઇન્ડ થતા જાય છે? મેથડ સમજો કે પ્રોસેસ આ રીતની કોઈ ના કોઈ બનતી જશે। નેક્સ્ટ હવે બીજું બતાવ્યું છે કે આનું કાર્ય શોધો, પી વર્સિસ વી નો ડાયગ્રામ, તો એરિયા થઈ જશે। આ એરિયા કઈ રીતે શોધાય વિચાર લો, મને કહેશો एरिया कई रीते फाइंड थशे? अथवा एक काम ना थाय भाई, आटलो चौरस नो एरिया लई लो, एमांथी आ त्रिकोण बाद कर नाखो, वो भी थई जशे। एमांथी आटलो त्रिकोण बाद करिए तो चौरस नो एरिया बोलो, चौरस के लंबचौरस जे छे केटलो थाय? 2VO થાય, 3VO માઇનસ VO, 2VO અને આ કેટલો? 4VPO માઇનસ PO, 3PO, ધેટ મીન્સ આટલું થયું ચોરસનું ક્ષેત્રફળ ઓછા ત્રિકોણનું ક્ષેત્રફળ, તો 4PO માઇનસ PO। એક મિનિટ, આ ઓકે મારી ભૂલ છે, અહીંયા સુધી આ લોકો ડાયરેક્ટ આખો લેવાનો છે, તો આપણે કેટલું લખીશું? 4PO ઇન્ટુ કેટલા આવશે? 3VO માઇનસ VO, તો 2V0। હવે ત્રિકોણનું ક્ષેત્રફળ, ત્રિકોણનું ક્ષેત્રફળમાં એક દ્વિતીયાંશ પાયો ગુણ્યા વેધ, તો એક દ્વિતીયાંશ પાયો કેટલો છે? તો આ પાયો ગણીએ તો 2VO, અને વેધ કેટલો? તો 4PO માઇનસ PO, 3P0। તો ફાઇનલ રિઝલ્ટ સાબિત કરી લો, જે આવતું હોય 8PO VO આવશે। ખ્યાલ આવી ગયો પ્રોસેસ? મેથડ સમજતા જજો તો આગળ ખ્યાલ આવશે। હવે આનું કાર્ય શોધો, તો આનું કાર્યમાં શું કરી દેવાનું? પહેલા તમારે એટલું કહો, ચલો આ પ્રોસેસ આવી રીતે થતી હોય તો આ કાર્ય પ્લસ આવે કે માઇનસ આવે? કાર્ય પ્લસ હશે કે માઇનસ હશે? જો આમાં તમારે બીજું કઈ નહીં, બે ભાગ પાડો। આ ભાગમાં શું થાય છે? એક્સપાન્શન થાય છે। આ ભાગમાં શું થાય છે? કમ્પ્રેશન થાય છે। હા, તો એક્સપાન્શન નો ભાગ મોટો છે, ઉપર છે, તો ઉપરનું કાર્ય પોઝિટિવ છે, અને નીચેનું કાર્ય કમ્પ્રેશન નો છે તો એ નેગેટિવ છે। તો કયું આવે? પોઝિટિવ આવશે, બરોબર? સમજ રાખો। હવે આનો એરિયા શું? તો મેં તમને શીખવાડ્યું હતું પાઈ બાય કેટલું બનતું હતું ભાઈ, પાઈ બાય ફોર ડી સ્ક્વેર થતું હતું ને, તો એના બદલે આપણે આમ બી લખાય ને, પાઈ આર સ્ક્વેર, પાઈ આર સ્ક્વેર લખાય, તો પાઈ, હવે આપણને આર વન આર ટુ બે આપ્યા છે, તો એકનો ત્રિજ્યા આર વન, બીજાની આર ટુ, આ આખા ચોર વર્તુળનું ક્ષેત્રફળ, તો આપણે તો અડધું લેવું છે, તો અડધું કરી દો, તો કેટલું આવ્યું? પાઈ આર વન આર ટુ છે। હવે આર વન કેટલા છે? આર વન આ ત્રિજ્યા કેટલા? 3VO માઇનસ 2VO, તો VO થશે આના માટે। અને આર ટુ કેટલા? કેટલા આવે આર ટુ? 2PO માઇનસ PO, એ તો વ્યાસ થયો, એનાથી અડધું આવે, 2PO બાય 2 થશે, દેટ મીન્સ PO થઈ ગયા, તો આપણે PO ઇન્ટુ VO પાઈ બાય 2, સા એનું વર્ક થશે। ઓકે, અહીંયા ક્વેશ્ચન છે એને સમજીને મને કહેશો આમાં શું કરવાનું છે? આની અંદર કયું છે? સમદાબી પ્રોસેસ છે, સમદાબી પ્રક્રિયા છે, એચ ટુ વાયુ છે, એને 700 જુલ ઉષ્મા આપવામાં આવે છે, તો એના દ્વારા થતું કાર્ય શોધો, આંતરિક ઉર્જા શોધવાની છે, શું કરીએ? કહ્યું હા બરાબર, તમે મ્યુ ક્યુ બરાબર લખું તો મ્યુ સીપી ડેલ્ટા ટી, પહેલા તો અહીંયા ડબલ્યુ નું સૂત્ર મને કહી દો, કાર્યનું આ સીવી ડેલ્ટા યુ નું સૂત્ર બોલો, મ્યુ ડેલ્ટા ટી, ઠીક છે? હવે હું અહીંયા ચેક કરું તો સીપી છે, સીપી ના બદલે શું લખાય? મ્યુ, બોલો
अथवा तमे गेमा लई शको छो, गेमा लई शकशो। गेमा लेशो तो इजी पड़शे। क्यों आवे? सीपी ना बदले गेमा आर इंटू डेल्टा टी। ठीक छे, आ रिलेशन आयु। तो हवे तमारे एना बदले 720 छे, तो आ जे रिलेशन छे एने आमे लखी शकाय। हवे अहींया जो आर अपॉन गेमा माइनस वन बराबर सीवी थाय, तो अहींया डेल्टा यू केटलो थयो? म्यू आर अपॉन गेमा माइनस वन इंटू डेल्टा टी। तो अहींया आवुं बन्यो, तो शुं लखाय भाई? आप म्यू आर डेल्टा टी भाग्या गेमा माइनस वन बराबर गेमा इंटू डेल्टा यू थया। क्यू बराबर, हाँ तो क्यू बराबर 700 छे, बराबर। हवे हाइड्रोजन परमाणु, हाइड्रोजन अणु केटला आवे? हाइड्रोजन शू छे भाई? 5/3 आवशे, 7/5। हाइड्रोजन माटे केटला आवशे? 7/5। तो आपणे एक ज मिनिट अहींया समजावुं छुं। हाइड्रोजन माटे H2 माटे F केटला छे? 5 थशे। तो गेमा केटला थया? 1+2/F, એટલે 7/5 થશે। તો 7/5 આયા। હવે તમે અંદર કિંમત મૂકો તો ડેલ્ટા યુ મળી જશે, કેટલા છે? કેટલા આયા ભાઈ? 500 થયા, 500 જૂલ થઈ ગયા ડેલ્ટા યુ। તો ડબલ્યુ બી મળશે, કારણ કે ક્યુ બરાબર કયું ઇક્વેશન? ડબલ્યુ પ્લસ ડેલ્ટા યુ, તો ડબલ્યુ બરાબર 200 મળી ગયા। કોઈ જરૂર છે? દાખલો સારો છે એટલે હું તમને કહું, ઘણીવાર આપણે કન્ફ્યુઝ થતા હોય, ફક્ત અહીંયા હવે તમને હિલિયમ નિયોન આર્ગોન ક્રિપ્ટન કે તો કેટલા લખાય ભાઈ? 5/3 થશે। ઠીક છે, ચલો અહીંયા સમજજો, સમદાબી પ્રક્રિયામાં કેટલો ભાગ આંતરિક ઉર્જામાં અને કેટલો ભાગ કાર્યમાં રૂપાંતર થાય છે એ આપણે શોધવાનું છે। સમદાબી પ્રક્રિયામાં કેટલામો ભાગ આંતરિક ઉર્જામાં અને કેટલામો ભાગ કાર્યમાં રૂપાંતર થાય, જે કે મેં હમણાં તમને સમજાવ્યું છે, તમને લોકોને યાદ આવતું હશે। હમણાં જે મેં રિલેશન આપ્યું એ જ રિલેશન છે કે ક્યુ બરાબર ડબલ્યુ પ્લસ ડેલ્ટા યુ કહી શકીએ। હવે ડેલ્ટા યુ બાય ક્યુ લખીએ તો શું આવશે? ડેલ્ટા યુ ભાગ્યા ક્યુ, તો આંતરિક ઉર્જામાં રૂપાંતર થયેલો ભાગ આવ્યો। આંતરિક ઉર્જામાં રૂપાંતર થયેલો ભાગ ડેલ્ટા યુ ભાગ્યા ક્યુ છે, અને આ કાર્યમાં રૂપાંતર થયેલો ભાગ ડબલ્યુ ભાગ્યા ક્યુ છે। તો ડેલ્ટા યુ બાય ક્યુ કેટલા? તો મ્યુ સીવી ડેલ્ટા ટી, અને ક્યુ કેટલા? તો મ્યુ સીપી ડેલ્ટા ટી। સમદાબી પ્રોસેસ છે, તો સીવી ભાગ્યા સીપી એટલે 1/1 ગેમા થાય, બરોબર। તો ડેલ્ટા યુ બાય ક્યુ કેટલા થયા? 1/1 ગેમા થઈ ગયા, અને ડબલ્યુ બાય ક્યુ કેટલા થાય? તો ડબલ્યુ બાય ક્યુ તમે ચેક કરી શકો, તો ક્યુ માઇનસ ડેલ્ટા યુ થાય, કારણ ડબલ્યુ બરાબર નીચે ક્યુ છે, તો 1 ડેલ્ટા યુ બાય ક્યુ, અને એના બદલે 1 1/1 ગેમા। હમણાં દાખલો ગણ્યો એવો જ થયો ને? ચલો હવે એના પછીનો એક્ઝામ્પલ છે, એમાં શું કહ્યું છે જુઓ, ડેલ્ટા યુ 30 જુલ છે, ડેલ્ટા યુ 30 જુલ છે, અહીંયા લખી દઈએ છે ડેલ્ટા યુ બરાબર 30 છે, આપવામાં આવતી ઉષ્મા પ્લસ છે એટલે 70 જુલ છે, હવે એના પર 20 જુલ કાર્ય થાય છે, તો આંતરિક ઉર્જા કેટલી? ઓકે એક જ મિનિટ, ડેલ્ટા યુ 30 જુલ છે અને એ વખતે આપવામાં આવતી ઉષ્મા 70 જુલ છે, હવે તેના પર 20 જુલ કાર્ય થાય તો આંતરિક ઉર્જા કેટલી? એક જ મિનિટ, આમાં શું કહેવા માંગ્યું છે? ડેલ્ટા યુ ઓલરેડી આપી છે, તો પછી ચલો એક જ મિનિટ, આની અંદર કોઈ વધારે એટલું મતલબ છે નહીં, હું છોડી દઉં છું, કારણ કે દાખલાની રકમમાં એટલું કન્ફ્યુઝન છે। ઠીક છે, ચલો હું અહીંયા તમને આ દાખલો બતાવી દઉં છું। આમાં કહ્યું છે માર્ગ એક માં 120 જુલ ઉષ્મા આપવામાં આવે છે, તો ક્યુ વન કેટલા થયા? 120 જુલ, અને એના દ્વારા થતું કાર્ય ડબલ્યુ વન બરાબર 60 જુલ, માર્ગ બે માં ડબલ્યુ ટુ કેટલા છે? 40 જુલ, તો આપવામાં આવતી ઉષ્મા કેટલી? યાદ કરશો ભાઈ, માર્ગ વન ને ટુ છે એટલે આમથી આમ જતો હોય ને બીજો આમથી આમ જતો હોય, વન અને ટુ, તો પહેલા માર્ગ દ્વારા જઈએ તો આપણા ક્યુ વન ને ડબલ્યુ વન આટલા છે, બીજા માર્ગ દ્વારા જઈએ તો ક્યુ ટુ ડબલ્યુ ટુ છે, પણ બેની પ્રારંભિક અંતિમ સ્થાન એક જ છે,
तो देट मीन्स आवी सीच्युएशन हो डेल्टा यू वन इज इक्वल टू डेल्टा यू टू थे प्रारंभिक अंतिम स्थान एक हो तो मार्क पर आधार रख से डेल्टा यू वन बाय डेल्टा यू टू थे मीन्स शू लखाय क्यू वन माइनस डब्ल्यू वन इज इक्वल टू क्यू टू माइनस डब्ल्यू टू थे तुम लोग फाइन करिए कहो क्यू टू के ओके हवे तमे अहीं विचारो आ प्रोसेस मां साचुं क्यूं छे ए थी बी जईए जो के सीम्पल क्वेश्चन छे पण आवडे ए थी बी अने बी थी ए जईए छे तो आ पहेलो मार्ग आ बीजो मार्ग पहेला मार्ग मां आने बतायुं छे के तमे ऑब्जर्व करजो के आने राइट आपणने एक पोर्शन आप्यो छे डब्ल्यू वन ए डब्ल्यू टू करता मोटो छे तमे ऑब्जर्व करशो तो तमने ख्याल आवशे के पहेलो मार्ग छे ने एनुं कार्य मोटुं ज छे बीजा मार्ग मां ओछुं थशे बराबर तो ये तो ठीक छे बीजुं शुं कह्युं छे क्यू वन क्यू टू करता मोटो छे थशे एवुं पहेला मार्गनी उष्मा वधु छे कारण के मैं तमने आगळ हमणा समजावी वात करी के भाई पहेला मार्गमां कार्यधन थाय छे कम्प्रेशन पछी वी चले छे टी हशे तो तापमाने वधवानुं तो आनी उष्माए वधु हशे बराबर अने बीजुं के सी वन सी टू नुं रिलेशन तो जो Q1 मोटो होए तो एनी विशिष्ट उष्मा मोटी होए कारण Q बराबर म्यू सी डेल्टा टी तो Q1 मोटो छे तो C1 C2 ये मोटा हशे C1 मोटो हशे C2 करता हवे आंतरिक ऊर्जा मैं तमने हमणा वात करी भाई आ प्रोसेस मां के V चले छे आ P चले छे T छे आ सॉरी एनू रिलेशन जोईए तो वोल्यूम आ जे प्रोसेस बतावे छे जे भी होय तो एमां तमे ऑब्जर्व करशो तो भी डेल्टा U1 ए डेल्टा U2 करता वधवाना चलो आग बताऊ छू आंदर समझ समझी मैंने कहजो वायु न प्रारंभिक स्थिति पीओ वीओ टीओ त्यार वीओ सुधी विस्तृत कर अंतिम दबाण के एडियाबेटिक प्रोसेस समतापी प्रक्रिया पहली समतापी पची एडियाबेटिक बने चेक करवा चलो मैंने कहो भाई आ दाखलो बे भाग में हाँ तो समतापी में अपने शू शोधव अंतिम दबाण शोधव तो समतापी प्रोसेस टेम्परेचर कॉन्स्टंट थी तो पी वन वी वन बराबर पी टू वी टू थे चलो पी वन के पीओ वी वन वीओ पी टू शोधवा है वी टू के फोर वीओ क्लियर तब बे रिलेशन नो यूज कर फाइनल P2 इज इक्वल टू शू लखाशे तो P1 V1 भाग्या V2 आ लखी सको तो केटला आवशे V0 बाय 4 थशे सॉरी P मारी भूल छे P0 बाय 4 थशे नेक्स्ट हवे आ प्रोसेस कई प्रोसेस आई एडियाबेटिक समोष्मी प्रोसेस तो समोष्मी प्रोसेस मां P1 V1 रेस टू गेमा बराबर P2 V2 रेस टू गेमा ओके आपणे प्रोसेस मां क्यों वायु एना माटे गेमा आप्या छे केटला लेवाना थ्री बाय टू थ्री बाय टू तो अहींया किंमत मूकीए आपणे शोधवो छे पी टू पी टू शोधवानो होय तो पी टू बराबर शू थशे पी वन अने अहींया लखाशे वी वन अपॉन वी टू रेस टू गेमा तो पी वन नी किंमत केटली छे पीओ छे वी वन अपॉन वी टू वीओ भाग्या फोर वीओ वीओ भाग्या फोर वीओ एनी थ्री बाय टू घात तो अहीं जोईशु तो पीओ भाग्या आठ आवे तो फाइनल आटलू रिजल्ट थशे बस आ एक प्रोसेस छे कैलक्युलेशन नी समझजो कई रीते गणाय छे दाखला बीजू एवुं स्थिति बताई छे शरूआतनी स्थिति पी जीरो वी जीरो टी जीरो छे वी जीरो बाय फोर सुधी संकोचन करवामां आवे छे अंतिम तापमान केटलू गेमा थ्री बाय टू आप्यो छे समोष समतापी समोष्मी ठीक छे आ बन्ने रिलेशन मां हुं अहींया सेम प्रोसेस थी कैलक्युलेशन लउं छुं तो बोलो पहला आपणे जोईए तो हा तो आपणे क्यूं रिलेशन यूज करीशुं पी अहींया तमे ऑब्जर्व करी शको छो बन्ने रिलेशन ना आधारे टेम्परेचर फाइंड करवुं छे तो वी नुं रिलेशन ज यूज करीशुं वी इन टी नुं हा तो वी वन बराबर केटलो ओके राइट छे मारी भूल छे अहींया समझावामां भूल थई छे कारण टेम्परेचर कॉन्स्टंट रहेशे समतापी छे तो टेम्परेचर केटलुं आवशे
टी जीरो ज रहेशे एटले टी टू तो टी जीरो आवी जशे कई प्रोसेस माटे समतापी माटे समोष्मी माटे शोधी आपशो तो बोलो वी जीरो बराबर वी जीरो वी वन बराबर वी जीरो थे वी टू बराबर वी जीरो बाय फोर टी वन बराबर टी जीरो छे टी टू तमारे शोधवा छे क्यों रिलेशन यूज करू समतापी माटे हाँ ओके तो अहीं हूँ लखी दऊ छू टी वन वी वन रेस टू गेमा माइनस वन बराबर टी टू वी टू रेस टू गेमा माइनस वन आ स्टेप यूज कर लीए फाइनली टी टू फाइंड करिए तो टी टू बराबर के टी वन अहिया वी वन अपॉन वी टू रेस टू गेमा माइनस वन तो टी टू इज इक्वल टू टी वन थे टी जीरो वी वन अपॉन वी टू तो वी वन वी जीरो आ वी जीरो बाय फोर फाइनली ऊपर फोर थी जैसे गेमा माइनस वन थ्री बाय टू माइनस वन एट वन हाफ थी जैसे तो टीओ बराबर जो सो तो टू टीओ रिजल्ट गणतरी समझा के ख्याल आवे भाई ओके अहीं जो कि ठीक है आ प्रोसेस मैं तमने आगळ बधी वात करी दीधी छे एटले आमां वधारे लेतो नथी तमने ख्याल आई जशे एमां चलो अहीं बतायुं छे एडियाबेटिक प्रोसेस छे वायुनुं दबाण पी चले छे टी नी सी घात थी आपवामां आवे छे तो गेमा केटलुं पी चले छे टी नी सी घात तो गेमा केटलो थशे जो के आवडे रिलेशनमां तमे विचारो तो आवा दाखलाओ मैं गणाया था तमने प्रेक्टिस भी कराई थी पहला तो तमने ना खबर हो तो P बराबर कोई कॉन्स्टंट लई लो K T रेस टू C नीचे लाओ P T रेस टू माइनस C इज इक्वल टू K लखाशे आवुं लखाय के नहीं अहीं नीचे आईने ऊपर जशे अने आपणे जोवा छे आवुं रिलेशन T P रेस टू वन माइनस गेमा अपॉन गेमा इज इक्वल टू कॉन्स्टंट आ रिलेशन जोईए छे तो आ तो T ने P नुं थयुं तो टी ने बार काढ़वो छे तो आपणे शुं करीशुं आखाय भाग ने पी टी रेस टू माइनस सी एने माइनस वन अपॉन सी वडे भागी नाखू कराय आ रीते खबर पड़े छे आखाने थोड़ू पूरू कर दईए आ रह्यो जो आनी अंदर शुं करीए के तमारे आने आ टाइपे लावू पड़े तो आ टाइप लावा माटे आपणे शुं कर्युं તમે અહીંયા તો જોયું કે પી ટી ની માઇનસ સી ઘાત બરાબર કે છે પણ આપણે હવે એ રિલેશનને ઉપર માઇનસ વન બાય સી વડે મલ્ટીપ્લાય કરવાનું આ મેથેમેટિકલ સ્ટેપ છે તો આમાં રિલેશન કયું આવ્યું ભાઈ પી તો એકલો થઈ ગયો પી ની કેટલી ઘાત થઈ માઇનસ વન અપોન સી બરાબર અચળ થઈ ગયું તો આ થઈ ગયું આવું રિલેશન પી પી રેસ ટુ માઇનસ વન અપોન સી તો એના બરાબર આ લખાય પી ની કેટલી ઘાત છે વન માઇનસ ગેમા અપોન ગેમા बराबर कितना था माइनस वन अपॉन सी एंड पची गेमा फाइंड कर लेवानो आवडे हवे ते समझावो छे क्लियर थाय आवु कोई पण आप्यु होय अनथी शुं फरक पड़े एक ज दाखलो आपणे आवडे एटले बहु थई गयुं छे बाकी बधा गणी एकाय पछी तो टी पी रेस टू एक्स आप्यु होय वाय आप्यु होय गमे ते आप्यु होय के स्क्वेर आप्यो होय एनथी कोई फरक ना पड़े तमने आ रिलेशन माथी आवी रीते बनावता आवडवा जोईए आवडशे हवे ओके एक लास्ट दाखलो लई लीए छे u बराबर a प्लस 3 pv छे तो गेमा केटलो u बराबर a प्लस 3 pv तो अहींया समझ राखो u एटले आंतरिक ऊर्जा छे तो u बराबर a प्लस 3 pv थया तो pv बराबर म्यू आर टी करी शकीए तो u बराबर केटला लखू a 3 प्लस 3 म्यू आर टी तो आपणे एक काम करिए डेल्टा यू लऊं तो ज्यारे हूँ डेल्टा यू लईश तो ये अचल छे तो एनु तो जीरो थई जाय डिफरेंस में म्यू आर डेल्टा टी थाय म्यू आर डेल्टा टी थाय तो डेल्टा यू बराबर केटला आई गया थ्री म्यू आर डेल्टा टी आपणे शोधवो छे गेमा तो गेमा माटे शुं करीए कूबी डेल्टा यू नुं बीजुं इक्वेशन रहेशे क्यूं थाय म्यू आर डेल्टा टी अपॉन गेमा माइनस वन तो तमे ऑब्जर्व करिए को म्यू आर डेल्टा टी कैंसल थी गया तो वन अपॉन गेमा माइनस वन इज इक्वल टू थ्री थी गया
वन अपॉन गेमा माइनस वन इज इक्वल टू थ्री, तो वन इज इक्वल टू थ्री गेमा माइनस थ्री, तो गेमा इज इक्वल टू आप लाई दी आने तो के फोर थे थ्री बाय फोर बाय थ्री थे, खबर पड़ी हवा।